જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. એની જે ઇમેજ છે ને એને આપણે દીપ પ્રાગટ્ય કરીએ છીએ. એટલે અમારું જે કામ છે એ બીજું કંઈ જ નથી, પણ એવો જ્ઞાન યજ્ઞ, એવો વિચાર યજ્ઞ પ્રગટાવવો કે લોકોના જેટલા ફોટા પડે છે ને એટલી જ ઇમેજ પણ બનતી થાય, તો આપણો દેશ છે એ સ્વર્ગ થવાનો છે, તો મહાસત્તા થવાનો છે. મને તો હું અગાવે આવ્યો હતો ત્યારે મને બહુ જ મજા પડી હતી. સ્વાભાવિકપણે વિદ્યાર્થીઓ તો ફરતા જતા હોય, ત્યારે જે વિદ્યાર્થીઓ હશે એમાંથી ઘણા બધા તો અત્યારે પોતપોતાની કરિયર બનાવવામાં વ્યસ્ત હશે, પણ બરોળ સાહેબ આટલા જ પ્રેમથી, આટલા જ ભાવથી, આટલી જ ક્ષમતા સાથે કે ભાઈ સંકલન કરવું, કેવી રીતે આયોજન કરવું, નાની મોટી વાતમાં. હું વિદેશ હતો, એમનો પહેલો મેસેજ આવ્યો, મેં સામું મેસેજથી જવાબ આપ્યો. અમે આખો પ્રોગ્રામ મેસેજ ઉપર નક્કી કરી નાખ્યો અને વિષય પણ એમણે જ સૂચવ્યો. મેં એમને એમની ઉપર જ નાખ્યું તો મને કે અશક્ય અને શક્ય બનાવવાની કળા. એટલે મેં કીધું સરસ વિષય છે, જુવાનિયાઓને તો મજા આવી જાય એવો વિષય છે, અને થાય તમારામાં કંઈક હોય. આ સજનાર સાહેબ જે છે હૈદરાબાદમાં તેલંગાણા પોલીસવાળા, એણે આમ જુઓ તો લોકોને જે અશક્ય લાગતું હતું કે અમુક સજાઓ ન થાય, અમુક ન્યાય ન તોળાય, તે એમણે હિંમત કરીને શક્ય બનાવ્યું ખરું. હવે લોકો રિએક્શન આપશે, આપશે, ભલે આપે 15-20 દિવસ આપશે, એ તો કંઈ ન થયું તોય લોકો આપત, ન થયું તોય આપે. પણ કરવાવાળો જે માણસ છે એને કંઈક કરીને તો બતાવ્યું ને જીવનમાં કંઈક સારું, એક એક પોઝિટિવ. હું તો એને પોઝિટિવ જ માનું છું, એને બિલકુલ નેગેટિવ નથી માનતો. જે પ્રકારની ઘટના હતી એ ઘટનાની સામે એક અશક્ય લોકોને લાગતું હતું કે આવી ઘટનાઓ બહેના જ રાખે છે, બહેના જ રાખે છે, અને આપણે કાંઈ નથી કરી શકતા, આપણે કાંઈ નથી કરી શકતા. એની સામે હું તો કહું છું કે મને ભગવદ્ ગીતા અને મહાભારતનો માર્ગ જ છે, હણે એને હણવામાં પાપ નથી. આટલી જ વાત એક લીટીમાં ભગવાન કૃષ્ણ આપણને સમજાવી ગયા છે, હણે એને હણવામાં પાપ નથી. આ આડેધડ તમે કરવા માંડો, કોઈને પાડી દેવા માટે, કોકની સામે વેર લેવા માટે કરો એની વાત નથી. કહેવાનો મતલબ તાજી ઘટના છે, પણ એક વ્યક્તિ જો ધારે તો અશક્યને શક્ય કરી શકે, એ તાજો આપણી પાસે આવેલો મેસેજ છે, સાવ તાજો. તો એક વ્યક્તિ જોઈએ બસ અશક્યને શક્ય કરવા માટે, પણ અઘરું છે. ક્યારેક હમણાં વોટ્સઅપમાં ફરતો ફરતો મારી પાસે એક સરસ મજાનો જોક આવ્યો, અને આ કુદરતી રીતે આ વિષયનો મેસેજ આવ્યો ને જે દિવસે બોરડ સાહેબ તમારો, એની એક કલાક પછી જોક આવ્યો, તો મેં ત્યારે યાદ રાખ્યું હતું. મેં કીધું આમાં તો દિવસો બીજા પસાર થઈ જશે પછી, પણ મેં કીધું જ્યારે બોલવા જઈશ ને ત્યારે આપણે આ જોકથી શરૂઆત કરવી છે, કારણ કે આગળ સાહેબનો મેસેજ અશક્યને શક્ય બનાવવાની કળા, અને નીચે આ જોક ઉપર, એની ઉપર જોક આવ્યો ફોરવર્ડ થતો થતો. જોકમાં તો કેવું છે, કોણે રીચવો હોય, કોણે બનાવ્યો હોય, એમાં નીચે જ કંઈ સહી હોતી નથી, એટલે એ ફરતો 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 પહોંચે ને આપણે પાછા બીજાને પહોંચાડીએ. ઘણા લોકો તો પોતે વાંચ્યા વગર બીજાને ફોરવર્ડ કરવા માંડે. પહેલાં આંખ બંધ થાય તો આપણને નીંદર આવતી, હવે તો નેટ બંધ થાય તો નીંદર આવે એની ચિંતા છે. નેટ ચાલુ હોય ત્યાં લગી ઘણી નીંદર નથી આવતી. પેલા કબૂતરોના ગીત આવતા, ઓલા મેને પ્યાર કિયામાં કબૂતર જા 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 ને એવા, હવે તો બ્લુ ટીકના ગીતો આવશે. હું રાત જોઉં છું બ્લુ ટીકના ગરબા ક્યારે ચાલુ થાય છે. પણ આજના યુગની અંદર એવો સરસ મજાનો ઇન્ટરેસ્ટિંગ મેસેજ, અને મને આમ મજા ત્યાંથી આવી અશક્યને શક્ય બનાવવાની, કે એક છોકરાએ એના પપ્પાને બાળકે એમ કીધું કે હું તમને કે એવો સવાલ પૂછું ને જેનો જવાબ તમારી પાસે ન હોય, ઇમ્પોસિબલ. સાહેબ તમારી જેમ પપ્પા પણ પાછા સાયન્સના એક્સપર્ટ, અને મારી જેમ સાયન્સની અંદર રસ ધરાવનારા, આપણા જેવા બધા સાયન્સવાળા માણસ, એટલે જરાક પપ્પાને જરાક એમ છીએ હોય કંઈ, અમે સાયન્સના કેવા કોયડા ઉકેલી નાખ્યા, તું નાનું છોકરું હોય એવો સવાલ પૂછ કે જે ઇમ્પોસિબલ હોય, બધું પોસિબલ જ હોય. એટલે છોકરાએ હાથમાં સફરજન લીધું, કાને ત્રણ સરખા પીસમાં કાપો. એટલે પપ્પાએ છડી લઈને ત્રણ પીસમાં કાપ્યું, બરાબર કાપ્યું હતું. કે હવે આ કેટલા, એક પીસ તો કેટલો ભાગ થયો સફરજનનો, તો કે 0.33% તો કે ત્રણેયનો સરવાળો કરો તો કેટલા થાય, તો કે 0.99, 33, 33, 33, તો કે 0.01% ક્યાં ગયું. પપ્પા મૂંઝાણા કે આ તો ઇમ્પોસિબલ છે, આપણે જ જવાબ આપ્યા, આપણે જ 0.33, 0.33 બધું ગણાવ્યું, અને હવે આ કહે છે કે 0.01% ક્યાં ગયું, 0.99 ગયું, 100% સફરજનમાંથી 1% ક્યાં ગયું. ત્યાં રસોડામાંથી મમ્મીનો જવાબ આવ્યો કે તારા બાપે કોઈ દી ઘરના કામ કર્યા હોય તો ખબર પડે ને એને ક્યાં ગયું, એ આજો ચપ્પુ ઉપર ચોઈટું એને કહીએ.
જપુ ઉપર જે થોડુંક ન ચૂંટી જાય સફરજન કાપતી વખતે, 0.01%. ટૂંકમાં અશક્યને શક્ય બનાવવા માટે દરેક વખતે સાયન્સ કામ નથી લાગતું, પણ પ્રેક્ટિકલ નોલેજ કામ લાગે છે. તો પ્રેક્ટિકલ નોલેજ એટલે શું? હું ઘણી વાર રસ્તા રસ્તા કહું કે બાઉન્ડ્રીની બહાર કૂદકો મારવો ને એ પ્રેક્ટિકલ નોલેજ. રામે કેમ હનુમાનની પસંદગી કરી આટલા બધામાંથી, લંકામાં દૂત તરીકે? વિચાર કરજો, રામાયણની બહુ જૂની વાત છે, રામદૂત હનુમાન એવું જ બોલાય છે, બરાબર. હનુમાનની પસંદગી જ મોટાભાગે તમે કોઈકને કંઈક આપો ને કે ભાઈ તમે એમ કહો કે ભાઈ આ જય વસાવડાની ગાડી છે એને તમારે રસ્તો બતાવવાનો છે, તો એ ભાઈ રસ્તો બતાવીને લેતા આવે, ચિંધેલું કામ કરે. હનુમાનને કામ આટલું જ કીધું હતું કે ભાઈ તમારે સીતાને જ મળી અને આ મેસેજ આપવાનો છે. હનુમાન સીતાને મળી આવ્યા, મેસેજ આપી આવ્યા, મેસેજ આપી આવ્યા પછી પાછું વિભીષણને મળીને આટો મારી પાછું પાકું કરી આવ્યા કે તમે અમારી બાજુ જ છો ને, બરાબર. સર્વે કરી આવ્યા કે યા કેટલા રાક્ષસો છે, કેટલા સૂતા છે, કેટલા જાગે છે, બરાબર, રાવણનો મેલ કેવો છે, અને બાળી આવ્યા ખરા લંકામાં. થોડુંક કામ આટલું સોંપ્યું હતું કે તમારે વીટી આપીને પાછા આવવાનું છે. એ 5-in-1 ટેકનોલોજીથી કામ કરી આવ્યા. અશક્યને શક્ય બનાવવાની કળાનું આ પહેલું પગથિયું છે મારા મિત્રો. યાદ રાખજો કે તમે ચિંધા માર્ગે જાશો, ફિક્સ ફોર્મેટમાં જાશો, બનેલી ફ્રેમમાં જાશો, ચોકઠામાં ગોઠવાઈને જીવશો તો અશક્ય શક્ય નહીં થાય. પણ હનુમાન કૂદકો મારીને જો તમે જે ફ્રેમ છે એમાંથી બહાર આટા મારીને બે વસ્તુ નવી જાણી આવશો, નવી જોઈ આવશો, કીધું છે એનાથી ઉપર જાશો તો અશક્ય શક્ય થશે. ઓરિજિનલ નામનું એક પુસ્તક છે અંગ્રેજીમાં લખાયેલું, એડમ ગ્રાન્ટ નામના એક બહુ મોટા કન્સલ્ટન્ટ છે, આ ફેસબુક ને એપલ ને એવી બધી ટેકનોલોજીની કંપનીઓમાં એ કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે, એમણે લખેલું છે ઓરિજિનલ્સ. એના પહેલા જ ચેપ્ટરમાં એણે લખ્યું છે કે મારી કન્સલ્ટન્સીની શરૂઆત જે ઘટનાથી થઈ, મોટી કંપનીઓમાં કન્સલ્ટન્ટ તરીકે મારી વેલ્યુ થઈ, મને બોલાવતાથી આ લોકો પૈસા ખર્ચીને, કે અમેરિકાની અંદર એક પ્રોડક્ટિવિટી સર્વે થયો. જે વખતે અમેરિકામાં બધા જ લોકો પાસે કોમ્પ્યુટર આવી ગયા, ત્યારે હજી મોબાઈલનો આટલો યુગ નહોતો, સ્માર્ટફોનનો આટલો યુગ નહોતો, પણ લેપટોપ આવી ગયા હતા, કોમ્પ્યુટર આવી ગયા હતા, એપલ, માઇક્રોસોફ્ટ, આ બધી જે અલગ 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 પ્રકારની કંપનીઓ હોય જે કોમ્પ્યુટરના સોફ્ટવેર બનાવતી હોય, એનો ધબધબો થઈ ગયો હતો. તો સર્વે એવો થયો, અમેરિકામાં ઘણા જાત જાતના સર્વે થતા હોય, આમાં એક સર્વેનું રિઝલ્ટ એવું આવ્યું કે જે લોકો ઇન્ટરનેટ એક્સપ્લોરર નામનું બ્રાઉઝર એટલે જેમાં તમે ઇન્ટરનેટ ખોલતા હો કોમ્પ્યુટરમાં, એ ઘણા બધા યંગ સ્ટુડન્ટ બેઠા હોય એમને તો આ બધું કોમ્પ્યુટર લેબમાં બેસીને કર્યું હોય. હવે મેં કીધું એમ સ્માર્ટફોનમાં બધા યુગ જુદા થઈ ગયા. જે લોકો ઇન્ટરનેટ એક્સપ્લોરર વાપરતા હોય, જે લોકો સફારી વાપરતા હોય, જેમ ઇન્ટરનેટ એક્સપ્લોરર માઇક્રોસોફ્ટમાં આવે એમ સફારી એપલમાં આવે, સફારી વાપરતા હોય એવા કર્મચારીઓની પ્રોડક્ટિવિટી લો છે, ઓછી છે. પણ જે લોકો ફાયરફોક્સ વાપરતા હોય, ક્રોમ વાપરતા હોય, ગૂગલ ક્રોમ નામનું એક બ્રાઉઝર છે, મોઝિલા ફાયરફોક્સ નામનું બ્રાઉઝર છે, ઓપેરા નામનું એક બ્રાઉઝર છે, આવા બ્રાઉઝર વાપરતા હોય એની પ્રોડક્ટિવિટી ઊંચી છે, એ લોકો વધારે કામ કરીને બતાવે છે. હવે નાના લેવલે તમને એમ લાગે કે હશે, હવે આપણે ત્યાં તો શું હોય, 1 ટોલ નાખવું હોય એમાં 10 જણા બેઠા હોય, પાવતી એક જ ફાડવાની હોય, 9 જણા તને ટેકો કરવા બેઠા હોય ખાલી, કે ભાઈ આ બેઠા છીએ ને આપણો ભાઈબંધ છે તો આપણે બેસીએ, થોડી ખુરશી નાખીને બેઠા હોય, ગપ્પા મારતા હોય, વિડીયો જોતા હોય મોબાઈલમાં બેઠા બેઠા, બરાબર, કોક ગાડી આવે તો હા કરીને ઊભા રહેતા હોય, એમાંથી નોકરી તો એક જ કરતો હોય, બાકીના 9 જણા જ ખાલી એને ટેકો કરતા હોય. એટલે આપણને બહુ ચિંતા ન હોય પ્રોડક્ટિવિટીની, આપણને એમ થાય કે હોય હવે પ્રોડક્ટિવિટી તો ઓછી વધતી થયા કરે, બહુ ચિંતા કરવી, ભગવાન જેવું કરે એમ થાય. પણ પશ્ચિમમાં તો આવી નાની નાની વાતોને બહુ ઝીણવટથી જોવામાં આવે કે આમ કેમ પ્રોડક્ટિવિટી ઘટે, આનો મલ્ટીકાર કેમ થાય, ગુણાકાર કેમ કરીએ. બરા સૌજીભાઈ ધોળકિયા એકવાર કંઈક વિદેશ પ્રવાસમાં જાણી આવ્યા કે બપોરે ઝોકું કોક માણસ ખાઈ ને તો એ ફ્રેશ થઈને વધારે સારું કામ કરે. પણ રાજકોટનો સાયન્સ, રાજકોટમાં બપોરે રિક્ષાવાળો મળે નહીં ઘણી વાર તમને, એ છાપું માથે નાખીને સૂઈ ગયો હોય. તો સૌજીભાઈ એની નવી ફેક્ટરી હરિકૃષ્ણ ડાયમંડની બનાવી, એમાં તમે જો જોયું હોય તો બપોરે સુવા માટેની વ્યવસ્થા કરી, બધા કર્મચારી બપોરે, હું તો નજરે જોઈ આવ્યો છું, લોનમાં લાંબા થઈને સુઈ ગયા હોય, 45 મિનિટનો સ્નેપ સુવાનો બ્રેક. મને કહે કે પછી ડાયમંડ કટિંગ વધારે પોલિશવાળું થાય, ઓલું સવારના આમ મથતા હોય ને પછી ધીરે 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 થાકે એટલે કંટાળે એટલે પછી જોલા મારે, પછી આટા મારે ને પછી ક્રિકેટનો સ્કોર જાણવા જાય ને, ભલે આ બોલું શું થયું ને, આ ઓલા મહારાષ્ટ્રમાં સરકાર થઈ કે ન થઈ ને, એવા બધા તમામ પ્રકારના સવાલોમાં રસ લે ડાયમંડ કટિંગ સિવાય. પણ ઓલું એક જોલું લઈ કરી દીધું હોય ને તો પછી પાછા ફ્રેશ થઈ જાય ને, વળી પાછા ઊભા થઈને 3 કલાક સરસ કામ કરે. પ્રોડક્ટિવિટી, તો પ્રોડક્ટિવિટી સર્વેમાં એવું આવ્યું કે આ
બીજા બ્રાઉઝર વાપરે છે એની પ્રોડક્ટિવિટી વધી જાય છે, નાની નહીં, કોઈ રીતે કોઈ ઉકેલ મળે નહીં, આમાં કંઈ ભૂત પ્રેત હોય નહીં, આમાં નક્કી કેમ કરવું કે આમાં જાદુ શું છે, કાંઈ કોમ્પ્યુટરમાંથી કાંઈ અંદરથી વાઇબ્રેશન આવતા ન હોય. પછી આ ગ્રાન્ડ સાહેબને બોલાવ્યા અને ગ્રાન્ડ સાહેબે એ સર્વેનું તારણ એવું કાઢ્યું કે બાકીના બ્રાઉઝર છે ને તમારે ડાઉનલોડ કરવા પડે. ઇન્ટરનેટ એક્સપ્લોરર માઇક્રોસોફ્ટમાં ડિફોલ્ટ આવે હોય જ, તમે કોમ્પ્યુટર લ્યો એની ભેગું આવે. સફારી એપલમાં, એપલમાં ડિફોલ્ટ આવે, તમે એપલની કોઈ ડિવાઇસ લ્યો એટલે સફારી બ્રાઉઝર એમાં હોય જ, પણ બીજા તમારે એની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરવા પડે. એટલે જે લોકો પ્રોડક્ટિવિટી વધારે ધરાવતા હોય ને એ ફિક્સ જે એની થાળીમાં પીરસાણું હોય ને એની બહાર પણ નજર કરે, આપણા ભાણામાં આટલું જ છે ને આટલું જ ખાઈને જિંદગી પૂરી કરવાની છે એવું કરવાને બદલે એ જરાક બહાર આંટો મારે કે આમાં આ બ્રાઉઝર તો આવે જ છે, આ તો કંપનીએ આપ્યું છે, પણ બીજું આનાથી સારું કંઈક આપણે ડાઉનલોડ કરીને જોઈએ તો, આ ડાઉનલોડ કરીને જોઈએ તો. એટલે એટીટ્યુડ જેની ફિક્સ ફ્રેમની ફોર્મેટની બહાર ઠેકડો મારવાની હોય એની પ્રોડક્ટિવિટી વધે. આ અશક્યને શક્ય બનાવવાનું પહેલું પગથિયું, સ્ટેપ નંબર વન. જે ચોકઠું આપણે છે ને ઘણીવાર ધારેલા ચોકઠામાં પડેલા હોય, તમે જોજો, હું ઘણીવાર એક ડેમો આપું મારા લેક્ચર હોય ને, ખાસ કરીને પરીક્ષાઓ વખતે વિદ્યાર્થીઓ બહુ જ્યારે મૂંઝવણમાં હોય એ વખતે બહુ લાંબા લાંબા ભાષણો સાંભળવાનો ટાઈમે ન હોય, એટલે મને એમ કહે 15-20 મિનિટમાં છોકરાઓને બેઠા કરજો. હવે આખું વર્ષ એને વાંચ્યું ન હોય ને આપણે 15 મિનિટમાં કેમ પાછો પરીક્ષા દેતો કરી દેવો. પછી હું એને પ્રેક્ટિકલ આપું, કારણ કે બીજું તો હવે એને ટાઈમ હોય નહીં, રિવિઝન કેમ કરવું, એની શસ્ત્રો તો પૂરો થઈ ગયા હોય, એ ટાઈમ જતો રહ્યો હોય, છેલ્લું અઠવાડિયું બાકી હોય. એટલે હું એમ કહું કે ભાઈ મોટા ઊંચા બિલ્ડિંગની કોઈક ફ્લેટની તમે પાળી ઉપર ચડો બરાબર, અને પાળી ઉપર ચડો અને પછી તમે આંખે પાટા બાંધીને ચાલવાનું કહો તો ચાલો, તો કે ના પડી જવાય. એટલે હું એમ કહું કે ભાઈ અહીં તમે આમ આમ આવી રીતે આમ જમીન છે એમ આંખે પાટા બાંધીને ચાલવાનું કહો ચાલો, તો ખાય એમાં ચાલવામાં ક્યાં વાંધો છે, પાળી ઉપર ન ચલાય. પછી હું નસતા હસતા કહું કે આપણે જ્યારે ચાલીએ ને ત્યારે આપણે કંઈ નાગિન ડાન્સ તો કરતા નથી આમામ આમ, આ મારા જેવો જાડો જણ દેખાય એ ચાલતી વખતે જગ્યા કેટલી રોકે, આમ તમે જુઓ પ્રેક્ટિકલી જે આમ જોઈ શકે એને ખ્યાલ આવે કે પગને 1 ફૂટની જગ્યા જોઈએ. કોઈ પણ ચાલતો હોય આ લાદી જોઈ લ્યો એટલે તમને ખ્યાલ આવી જાય. આમ ઊભો રહું જો, લાઈવ બરાબર સબૂત સાથે પુરાવા સાથે 1 ફૂટની જગ્યા આપણે પાળી ઉપર જો પટ્ટી બાંધવાનું કહીએ તો બીક લાગે છે, તો એમ લાગે છે કે નહીં ભેગું થાય, પડી જાશું, ચક્કર આવશે. અહીં ચાલવાનું કહીએ તો ચાલી જઈએ છીએ, કારણ કે નીચે પડવાની બીક નથી લાગતી. જગ્યા તો 1 ફૂટની ત્યાંય છે પાળી ઉપર, જગ્યા તો 1 ફૂટની અહીં છે, પણ અહીં સમતલ છે ને, નીચે પડવાની ખાઈ નથી, ખીણ નથી, ટ્રાફિક નથી, એટલે બીક નથી લાગતી. અશક્યને શક્ય બનાવવાનું સ્ટેપ નંબર 2, તમારી અંદર બેસેલા ડરને પહેલાં ધક્કો મારીને કાઢો, ફેસ ધ ફિયર. મને ઘણા લોકો કે ડરને કાઢવો કેવી રીતે, હવે ડર કાંઈ એવું તો છે નહીં કે આમ આમ આપણે આમ આમ કરીને આમ વાળ તોડી નાખીએ બરાબર, એમ ડર તોડીને માથામાંથી કાઢી નાખો. ડરને કાઢવાનો એક જ રસ્તો છે મારા મિત્રો, આ જગતમાં તમને જે વસ્તુનો ડર લાગતો હોય, ગાંધીજીને અંધારાનો બહુ ડર લાગતો હતો. પછી એકવાર એમના રંભાબેન નામના એક કામવાળી હતા ત્યાં ઘરના, બેન તો કામ કરવા આવતા હતા પણ ગાંધીજી તમને ગુરુ તરીકે ચિત્રા છે એમના એમના સ્મરણોમાં. તો ગાંધીજી નાના હતા બાળક તરીકે, એણે એમ કીધું કે ભાઈ કાંઈ વાંધો નહીં, તું અંધારામાં રામ 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 બોલતો બોલતો હાલો જા, તને ડર નહીં લાગે. અને ત્યારથી ગાંધીજીના જીવનમાં રામ નામ આવી ગયું, રામ 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 બોલતા બોલતા અંધારામાં જાઓ. પછી ગાંધીજીએ લખ્યું છે પછી એ અંધારાના ડર પછી તો કેટલા અંધારા જીવનમાં આવ્યા, પણ હું રામ 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 બોલતો બોલતો ચાલ્યો ગયો તો ડર નીકળતો ગયો. ફેસ ધ ફિયર. તમને એક પ્રેક્ટિકલ વાત કરું, મારી સાથે બનેલી. 2006માં રોટરી ક્લબના એક્શન પ્રોગ્રામમાં હું જર્મની ગયો. હવે ત્યાં સુધી મને કૂતરાઓની બીક લાગતી, આમ શેરીમાં ઘણી વખત આપણે જગ્યા બદલાવી નાખીએ, 2-4 કૂતરા ભસતા હોય ને આમ આપણી સામે જોઈને આંટા મારતા હોય ને, અમુક તો જાણે આપણે જ એનું કંઈક ગયા ભાવમાં કંઈક કરીને આખું એવી રીતે જોતા હોય આપણી સામે, કે આ ભાવમાં વેર વારવા માટે જ કૂતરાનો અવતાર લઈને આવ્યા હોય આપણી સામે એવું જ લાગે. તો હું જગ્યા બદલાવી નાખતો, આમ લાંબુ ચક્કર ફરીને જતો રહેતો કે અહીં કૂતરાવાળી શેરીમાં જવું જ નહીં, કોકને ઘરે જાય તો આપણે ફોન કરીને કહી દેતા કે તમારો કૂતરો બાંધી રાખજો પછી હું એન્ટ્રી કરું. ત્યારે 2006 સુધી 2006માં બન્યું એવું કે રોટરી ક્લબનો એક્શન પ્રોગ્રામ હતો એટલે મારે હોટલમાં નહોતું રહેવાનું, જર્મન લોકોની ઘરે રેકાવાનું હતું, અલગ અલગ
કુટુંબોમાં, 3 દિવસ આ કુટુંબમાં, 4 દિવસ આ કુટુંબમાં, એવી રીતે. એમાં એક ડેન્ટિસ્ટ ડૉક્ટર હતા, હસબન્ડ વાઈફ બંને ડૉક્ટર હતા, એમની ઘર રોકાવાનું હતું. ત્યારે ફૂટબોલના મેચ આવતા, જર્મનીમાં ફૂટબોલ વર્લ્ડ કપ રમાતો, 2006માં ફિફા વર્લ્ડ કપ હતો એ જર્મનીમાં, એનો ક્રેઝ જર્મનીમાં જ, એનું યજમાન એટલે આપણે જેમ ક્રિકેટ વર્લ્ડ કપનો ક્રેઝ હોય. એટલે મને નવું નવું હતું એટલે મેં કીધું કે આપણે મેચ જોવો છે, પહેલાં હસબન્ડ વાઈફને જવું હતું બહાર, પહેલાં એ મને ભેગા લઈ જવાના હતા જમવા માટે બહાર. મેં કીધું મારે બહાર નથી જવું આજે જમવા, મારે તો આ ટીવીમાં મેચ જોવો છે. હવે એમના બે નાનકડા બાળકો હતા, સાવ નાનકડા, પહેલાં બેચમાં ઢીંગલી બેઠી છે ને, બસ એનાથી સેજ નાના, એટલે બોલતા એ બહુ એને આવડે નહીં. આમે બોલતા આવડે તો મને ક્યાં જર્મન સમજાવવાનું હતું, બરાબર. એને કંઈ મારી ઇંગ્લિશ સમજાય નહીં, મને એમનું જર્મન સમજાય નહીં, એટલે એ પહેલાં બાળકો બેચ જોતા હતા, બરાબર. એટલે મને કહે કંઈ વાંધો નહીં, તમે મેચ જુઓ, તમારો રૂમ છે અહીં, ત્યાં તમારી બેગ મૂકી દીધી છે, ત્યાં જીન સુઈ જાજો મેચ પૂરો થાય એટલે, અમને આવતા મોડું થશે, બરાબર. મેં કીધું આ મારું તો થાકેલો છું, મેં કીધું આજે ટ્રાવેલિંગ કરીને, એટલે જેવો મેચ પૂરો થશે એ ભેગો હું સુઈ જઈશ. પેલા બે નાના ટાબરિયા ભાઈ બહેન અને હું, અમે બધા ચૂપચાપ મેચ જોતા હતા, ત્યાં બે મોટા મોટા કૂતરા આવીને ગોઠવાઈ ગયા. મારો રૂમ જ્યાં જવાનો હતો એ રસ્તાની વચ્ચે જ ગોઠવાઈ ગયા, બરાબર. એ મેચ જોતા હતા. હવે હું મૂંઝાણો, મેં કીધું હમણાં મેચ તો હમણાં પૂરો થઈ જશે, 15 મિનિટ બાકી હતી, તો મેં કીધું આ ઊભા થાય તો આપણે આપણા રૂમમાં જઈએ ને. ઓલા મોટા લોકો તો જતા રહ્યા હતા ઘરમાંથી, કેવું કોને, ઓલા મારાથી નાનકડા આવા આવા નાના નાના બે ટાબરિયા હતા એને મારે એમ કેવું કે કૂતરાને કાઢો, અને કેવું કેવી રીતે મને જર્મન આવડવી તો જોઈએ ને કહેવા માટે, અને એટલી નાની ઉંમરના છોકરાને બીજા કેવી ઈશારા કરી કરીને સમજાવવું, બરાબર. ભેદ પૂરો થઈ ગયો, કૂતરા તો બેઠા રહ્યા, ઓલા છોકરાઓ બેઠા રહ્યા, મને જોલા આવતા હતા. મારે મેં કીધું ઊભા કેમ થવું, આખી રાત આવી બેઠા રહેવું, ઓલા આવે ત્યાં લગી રાહ જોવી. ફિયર, ડર, અને એ તો જર્મન કૂતરાઓ, બ્રિડના કૂતરાઓ મોટા મોટા અડધા, આમ આમ આપણે અહીં લગી આવતા હોય એવડા મોટા મોટા બે પહાડી કૂતરાઓ હતા. એટલે મેં કીધું કે આપણે આવ્યા હતા એ એક્શન પ્રોજેક્ટમાં, ધીરે ધીરે એક્શનમાંથી કંઈક ડિનર પ્રોજેક્ટ થઈ જશે આપણો. 5-1 મિનિટથી જ પછી ઓલા છોકરાઓને તો જવું હોય ને એના રૂમમાં, બે નાનકડા છોકરાઓને જ સુઈ જવાનું હતું, બરાબર. તો એણે જોયું કે આ મહેમાન જતા નથી ને, આ બે કૂતરાઓ આવી છે, એટલે એને ખબર પડી ગઈ કે આને કંઈક માથાકૂટ છે, કંઈક ગડબડ છે. હવે સમજો, આ બનેલી ઘટના છે મારા જીવનમાં, આ ઘટના કોઈ પેલી બનાવેલી નથી, બનેલી ઘટના છે. મારી પાસે ફોટા છે એ કુટુંબના, નેચરલી એ ઘટનાના ફોટા તો ન હોય, ત્યારે મોબાઈલમાં કેમેરા હોત તો એને પાડી લેત, પણ ત્યારે તો મોબાઈલમાં કેમેરા હતા નહીં. હું એમને બેઠો રહ્યો પૂતળાની જેમ, ઓલા કૂતરા સામે જોતો જતો, કૂતરા મારી સામે જોયા કરે, હું એની સામે જોયા કરું. ઓલા છોકરાઓ તો લહેરથી હતા મારે, એના તો પાળેલા કૂતરા હતા, એને કંઈ નડે નહીં. એ નાનકડી પેલી એક બેન અને એક ભાઈ, એકે મારો આ હાથ પકડ્યો, એકે મારો આ હાથ પકડ્યો, ભાષા નહોતી પણ એને એમ ખબર પડી ગઈ કે આને બીક લાગે છે. એટલે આપણે એમ કહીએ ને કાંઈ નહીં કરે, કાંઈ નહીં કરે, એવું કંઈ બોલતા તેને આવડતું નહોતું, કાંઈ નહીં કરે, પણ એને હાથ પકડીને મને એમ ખેંચો, બરાબર. હવે એટલા નાના છોકરાઓને તમે બીજું શું કરો, ખીજાઈ ન શકો, ન ધક્કો મારી શકો, ધક્કો મારો પડી જાય. એટલે મારે પરાણે પરાણે બીક લાગતી હોવા છતાં એને ફોલો કરવા પડ્યા કે એ બે છોકરા જ્યાં લઈ જાય અમારે જવું પડે. એ બે કૂતરાની બાજુમાંથી જ મને લઈ ગયા પાછા. કૂતરું આમ મને સૂંઘવાય આવ્યું, એણે મારા પગ આરે આમ ટચ કરીને આમ નાક અડાડ્યું, જીભ અડાડી, બરાબર. એટલે મને એમ જોયું હમણાં બચકા ભરશે, હમણાં બચકા ભરશે, પણ ઓલા બે છોકરાઓ તો બાજુમાં હતા, એ તો આમ કાન ખેંચે એના, આમ આમ પકડે ને, આમ પૂછડી ખેંચે ને, છોકરાઓ કૂતરા એને કંઈ કરે નહીં, મા બાપ જ છોકરાને કૂતરા મૂકીને જતા રહ્યા હતા. અને હું મારા રૂમમાં પહોંચી ગયો બે છોકરાઓના ટેકે ટેકે. તે દીની ઘડીને આજનો દી, અહીં અમારો સારથી ગોપાલાઈ બેઠો હશે, બરાબર. એને ઘણીવાર અમારી શેરીમાં કૂતરા ભસતા હોય ને, એટલે હું મૂકવા જાઉં, એને બહાર લગી જવું હોય, બરાબર, એટલે હું મૂકવા જાઉં. પૂછો અને ખોટો બોલતો હોત, પૂછો આ આ હાજર રહી છે, ગાડી કંઈ કહી છે, બરાબર. હું આમાં એક અક્ષર ખોટો બોલતો હોઉં તો રાતના 3:30-3 મારી ઘરે હું પાછો આવું ને, મારે એને પાછું ગોંડલ જવું હોય, એ ગોંડલ રહે છે, એટલે એ ગોંડલની બસ પકડવા માટે નીકળે, બરાબર. તો એને હું એમ કહું કે પાછું હું તો એકલો જાઉં, ભસતા કૂતરા વચ્ચે એને મૂક્યા હોય ખરો, શેરીને નાકા લગી, પાછો એકલો એકલો હું ઘરે આવતો રહું. તે દીની ઘડીને આજનો દી, બે નાના નાના ટાબરિયાઓએ, કારણ કે જવાબ દઈ શકું એમ નહોતો, ના પાડી શકું એમ નહોતો. મુદ્દો એ છે આમાં સમજવા જેવો, મારી વાત તો ઠીક છે એ તો થોડી રમૂજી છે, પણ સમજવા જેવો અને ગળે ઉતારવા જેવો મુદ્દો એ છે કે મારી પાસે એવી જગ્યા નહોતી કે હું ના પાડી શકું. મોટા લોકો હોત ને તો આપણે દલીલ કરી હોત કે આને પહેલાં બાંધી દો,
અને પેલા આખા લઈ જાઓ પછી જ હું ઊભો થાઉં, આ પહેલાં ન હોય પછી જ. પણ પહેલાં નાના બાળકો સામે મારે કોઈ ચર્ચા જ થઈ શકે એમ નહોતી, એટલે ધરાર મારે નીકળવું પડ્યું. અને ધરાર નીકળો ને તો ખબર પડી કે આપણે ખોટા બીતા હતા, આમાં કંઈ બીવા જેવું છે નહીં, આ તો ગેલ કરે, આપણે રમાડો તો રમવા આવે. માય ફ્રેન્ડ્સ, જો તમારે અશક્યને શક્ય બનાવવું હોય તો ભય કાઢવો પડશે, અને ભય કાઢવાની આ પૃથ્વી ઉપર બીજી કોઈ ફોર્મ્યુલા નથી. એક જ ફોર્મ્યુલા છે, તમને જે ભગવાન ગમતા હોય એનું નામ મનમાં લેતા લેતા જેની બાબતનો ભય લાગતો હોય ને એની સામે જાઓ, એની આંખમાં આંખ નાખીને પડકારા કરો. અંધારાનો લાગતો હોય તો અંધારામાં ચાલવાનું શરૂ કરો, કૂતરાને લાગતું હોય તો કૂતરાની વચ્ચે બેસવાનું શરૂ કરો, કોઈક માણસનો લાગતો હોય તેની દાઢીમાં હાથ ખેંચવાનું શરૂ કરો. ઘણીવાર ઉલટું હોય, માણસ ડરે આપણાથી, કામ પહેલાં આમ નીકળ્યા હોય સીન સપાટા કરતાં કરતાં એને એમ લાગે કે આપણને કોણ બોલાવે, આપણને કોણ બોલાવે, અને આપણે હામાં છાતી કાઢીને જઈએ તેને એમ થાય કે ઓહો આ તો કંઈક આપણને ભાગી નાખશે હમણાં, એ રસ્તો બદલાવીને જતા રહે. ફેસ ધ ફિયર, ઇમ્પોસિબલને પોસિબલ કરવું હોય ફેસ ધ ફિયર. ફિયર તે પાણીનો ડર લાગતો હોય પાણીમાં ધુબકા મારવાનું ચાલુ કરો, જે વસ્તુનો ડર લાગતો હોય, એક માણસ આપણા જેવો બે હાથ બે પગ નાક આંખ વાળ કાન માથું ધરાવતો એક માણસ કરી શકે તો આપણે કરી શકીએ, આપણે પ્રયત્ન એ દિશામાં ન કર્યો હોય. હું જે વિષય તમે કહો એના ઉપર બે પાંચ કલાક બોલી દઉં, ઉપરા ઉપરી ચાર ફિલ્મો જોઈ નાખું, પાંચ ફિલ્મો જોઈ નાખું, આ બધું મેં કરેલું છે. બાબા રામદેવે યોગ કરેલો છે, એ પેટ હલાવી દે, મારાથી એવું પેટ ન હલે. બાબા રામદેવ જેવું પેટ હલાવે, જેવું હલવા જાય તો આપણે પેટ હલે નહીં, આપણું આખે આખા આપણે હલી જાય, ઓર્થોપેડિક હોસ્પિટલમાં દાખલ થવું પડે. પણ એણે એમાં પ્રયત્ન કર્યો છે, એણે એના જીવનના જુવાનીના 20 વર્ષ પેટ હલાવવા માટે, યોગ સાધના કરવા માટે, શરીરને કાબૂમાં કરવા માટે નાખ્યા છે, એટલે એ કરી શકે. મેં માની લો કે આ પ્રવચનમાં લેખનમાં શબ્દોમાં એમાં સાધના કરી છે 20 વર્ષ, તો હું એ કરી શકું. કહેવાનો મતલબ એ છે કે જે જે બાબતની અંદર ઊંડા ઉતરીને સાધના કરે, જીવનના 15-20 વર્ષ આપે, એ કરી શકે. એક કાળા માથાનો માણસ કરી શકે, બીજો કરી શકે, એવું નથી કે એક જ કરી શકે આ પૃથ્વી ઉપર. એક ભડવીર કરી શકે, બીજો ભડવીર કરી જ શકે, એક ઠેકડો મારી શકે, બીજો મારી જ શકે. આ સ્પોર્ટ્સમાં દરેક રેકોર્ડમાં પણ એમ જ થાય કે હવે ન તૂટે. સુનિલ ગાવસ્કર રમતો તો ત્યારે બધાને એમ હતું કે આવો બીજો બેટ્સમેન જ ન થાય, તો સચિન આવી ગયો. પૂછો બોરલ સાહેબનું ખોટું કહેતો હું. સચિન રમતો તો ત્યારે બધાને એમ જ હતું કે અરે બીજો સચિન તો પેદા જ ન થાય, ને સચિન રિટાયર થઈ ગયા પછી મેચ જોવાના બંધ કરી દેવા છે, ને કોણ ટીવી ચાલુ કરે. ત્યાં કોહલી આવી ગયો, કોહલી તો રમે છે ત્યાં જ રોહિત શર્મા આવી ગયો. રોહિત શર્મા તો કોહલી ભેગો જ આવ્યો છે, બરાબર. જે ક્ષણે તમે એમ માનો કે હવે આના જેવો જ બીજો મળે નહીં, એક જમાનામાં મેં મારા લેખમાં એવું લખેલું હતું, બરાબર, કે ભાઈ ભારત પાસે જેને ઘાતક કહેવાય એવા ફાસ્ટ બોલરો પેદા જ નથી થતા. આપણા મીડિયમ પેસર હોય એને આપણે ફાસ્ટ બોલર પરાણે પરાણે કહીએ, બાકી મીડિયમ પેસ કહેવાય. તો આ જસપ્રીત બુમરાહ આવ્યો જ ને અમને ખોટો પાડવા માટે, પેદા થયો જ ને એક ખૂણામાંથી, જેને રિયલ સેન્સમાં ફાસ્ટ બોલર ભારતનો કહી શકો એવો. ટૂંકમાં કાંઈ એવું હોતું નથી, ગઈકાલે નથી થયું એટલે આવતીકાલે ન થાય એવું માનીને ખોટે ખોટા નિષ્ક્રિય થઈને બેસવું નહીં. જો ગઈકાલે તો રાઈટ બ્રધર્સના મમ્મી પપ્પાએ વિમાન નહોતું જોયું તો એ રાઈટ બ્રધર્સે બનાવ્યું, પણ દુનિયાએ વિમાન જોયું. ગ્રેહામ બેલના મમ્મી પપ્પાએ ટેલિફોન નહોતો જોયો, પણ ગ્રેહામ બેલે બનાવ્યો, દુનિયાએ ટેલિફોન જોયો. સ્ટીવ જોબ્સે તેના મમ્મી પપ્પા જ નહોતા જોયા, કારણ કે એ તો અનાથ સંતાન હતો, અનોરસ, એને દત્તક લઈને ઉછેરવામાં આવેલો. પણ એ સ્ટીવ જોબ્સે સ્માર્ટફોન બનાવ્યો, અને દુનિયા તમારે મારે આપણે બધાના ખિસ્સામાં સ્માર્ટફોન આવી ગયો. હવે આપણને એમ થાય કે ફોન વગર લોકો કેમ એકબીજાને મળતા હશે. હમણાં એક ભાઈને મેં એમ કીધું ને, મેં કીધું ભાઈ ફોનની મારી બેટરી લો છે પણ હું પહોંચી જઈશ, મારી બેટરી પૂરી થઈ ગઈ હશે પણ હું અહીં ઊભો હોય છે, એટલે મને કે તો કેમ ભેગું થશે. અરે પણ મેં કીધું જે જમાનામાં ફોન તો 15 વર્ષથી આવી ગઈ, પહેલાં લોકો મળતા નહીં એકબીજાને, લોકો પ્રેમ કરતા મળતા, લગ્ન થઈ ગયા લોકોના ફોન વગર, તો આપણે મળી નહીં શકીએ એક ચોકની અંદર જઈને ખાલી. હું ઉભો રહીશ તમારી રાહ જોઈને, મેં કીધું યાર ફોન ચાલુ હોય તો જ મળે એવું થોડું છે, લોકોને બીક લાગે છે કે ફોન બંધ હોય તો મળવું કેવી રીતે, ગોતવા કેવી રીતે, વિચારજો. પણ જ્યારે કાંઈ જ નહોતું, આ બધા જ લોકો એમ કહેતા કે ભાઈ આ પહેલાં નહોતું, હવે ન થાય એવું ક્યારેય માનવું નહીં, દુનિયામાં કાયમ નવું નવું ક્યાંક ક્યાંક થયા જ રાખે છે. એક જમાનામાં આ કેમેરો છે ને, એમાં એક ફોટો પાડવા માટે આમ કાળા રંગના મોટા મોટા પડદાઓ પાડવા પડતા, અને આમ ખુરશી ઉપર ગોઠવાવું પડતું, એમાં એક જ ફોટો પડે ને એની પ્લેટ નીકળે, એની પ્લેટ આખી આખી ધોવા જાય ને, એ પાછી હરખી આવે કે ન આવે ત્યાં લગી રાહ જોવી પડે, પણ તમારે બેઠા રહેવું પડે પ્લેટ ધોવાય ના આવે ત્યાં લગી. આજે આપણે આમ ફોટો પાડી આમ જોઈને ડિલીટ કરી નાખીએ, આમ જોઈને ડિલીટ કરી નાખીએ, આમ જોઈને ડિલીટ કરી નાખીએ. તો
કુદરતનું કામ કાયમ ફોરવર્ડ ગિયરમાં ચાલે છે. એટલે ભૂતકાળમાં આપણાથી ન થયું એટલે ભવિષ્યમાં પણ ન થાય એવું માનીને ક્યારેય નિષ્ક્રિય થઈને બેસવું નહીં. આઈ એમ પોસિબલ, બીજું પોસિબલ થાય કે ન થાય. હા, એવું નથી કે બધું હોય તો તમારે, તમારામાંથી હમણાં કોઈ ઉભો થઈને સવાલ પૂછે કે તમને આકાશમાં ઉડી શકો સુપરમેનની જેમ, કેમ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, તો તમારે એવું કરવું પડે કે હા તો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, ઉડી દઉં. તો એના માટેનો જવાબ છે મારી પાસે. એક પાયરેટ્સ ઓફ ધ કેરેબિયન નામની ફિલ્મ આવેલી, કેપ્ટન જેક સ્પેરો નામનું એક એનું ફેમસ કેરેક્ટર જોની ડેપે ભજવેલું, જો આમ પડઘા પડ્યા ખરા, એટલે શોખીનો બેઠા છે ખરા અંતર. એ જોની ડેપનો એક ડાયલોગ છે, પહેલું પાયરેટ્સ ઓફ ધ કેરેબિયન આવ્યું ને એમાં કેપ્ટન જેક સ્પેરોનો એટલે કેરેક્ટરનો, એમાં બહુ મોટી ચાવી છે, બહુ જ મોટી ચાવી, કે માણસે જીવનમાં એક ઉંમર એવી આવે, એક તબક્કો એવો આવે કે એ તબક્કે આવીને નક્કી કરવાનું કે આપણાથી શું થઈ શકે એમ છે અને આપણાથી શું નથી થઈ શકે એમ. મોરારી બાપુ એક તબક્કે નક્કી કર્યું હશે ને કે આપણે રામકથા ગાઈ શકીએ એમ છીએ, નવ દી લગી એક જ પલાઠીમાં એક જ પોઝિશનમાં બેસી પાણીનો ગ્લાસે માંગ્યા વગર ચાર ચાર કલાક આપણે રામકથા કરી શકીએ એમ છીએ. એમણે એ નક્કી કર્યું, એમણે ખબર પડી કે આપણાથી આ થાય એમ છે. મેં કીધું બાબા રામદેવ એ નક્કી કર્યું કે આપણે પેટ લાવી શકીએ એમ છીએ, આપણે નવ દી લગી એક જ પોઝિશનમાં બેહીને કથા ન કરી શકીએ પણ નવ દી લગી શિબિર કરી દઈએ સવારના પોરમાં પાંચ વાગે, ઊંધા જતા થઈને આખે આખા ફેરફુદડી ફેરવીને રણબીર સિંહને હરાવી દઈએ નાચવામાં. સમજો, એક તબક્કે જીવનના એક વણાકે કોઈ લતા મંગેશકરે એક્ટ્રેસ થવા આવ્યા હતા. લતા મંગેશકર એકચ્યુઅલી આવ્યા હતા એક્ટ્રેસ થવા, પણ પછી ધીરે ધીરે એને અરીસામાં જોયું હશે ને બીજા લોકો એમને જોયા હશે ને પછી બધાએ કોકે કીધું હશે કે આમાં બેન આપણે કોમ્પિટિશન જાજી નડે એમ છે. તો એ વખતે એક્ટ્રેસ કેટલા હતા બધા ભૂલાઈ ગયા. એ જમાનાના એક્ટ્રેસને કોઈ આજે ફોર્ટીઝના દેવિકા રાણી ને એવા બધા એક્ટ્રેસ હતા એને કોઈ યાદ નથી કરતું, લોકો ભૂલી ગયા, જનરેશન પૂરી થઈ ગઈ. લતા આજે જીવે છે ને લોકો હજી યાદ કરે છે કારણ કે એમને ખબર પડી ગઈ, એક ક્ષણે એમને ખબર પડી ગઈ કે મારે મારી આ આ કરવાનું છે, મારે મારે આમાં ગાયન પડ્યું છે, એક્ટિંગ નહીં ગાયન છે મારી પાસે. તો આવા દરેક ક્ષેત્રમાં લોકો હોય, દરેકને કંઈક ને કંઈક ધીરુભાઈ અંબાણીને પાયલોટ થવું હોય, આપણે થોડા પૂછવા ગયા હતા, પણ પછી એને એક તબક્કે ખ્યાલ આવ્યો હોય કે આપણે પેટ્રોલ ખોદી શકીએ એમ છીએ, પાયલોટ ન થાય તો કંઈ નહીં, તો એરલાઇન કોક દી આપણી હશે, એ લોકો આવીને આપણી પાસે આવશે. દરેક માણસે પેલા કેપ્ટન જેક સ્પેરોનો ડાયલોગ છે મારા મિત્રો, કે એક નક્કી કરી લેવાનું એક મારાથી આ થઈ શકે એમ છે, આ આ આ આપણો એરિયા, આ આપણને ફાવે, આમાં આપણે મહેનત કરી શકીએ, આમાં ટાઈમ અપાય, આ ફાવી જશે, આવડી જશે. અને એ જ વખતે નક્કી કરી લેવાનું કે આ આપણાથી નહીં થાય, ખોટા વટમાં ખોટા વેમમાં ખોટા સીન સપાટામાં રહેવું નહીં, બધું આપણાથી થાય, બધું કોઈનાથી ન થાય, જગતમાં બધું બધાથી ન થાય. એક જ આ પૃથ્વી ઉપર ભારતની સંસ્કૃતિને તમે યાદ કરો તો પૂર્ણ પુરુષોત્તમ આ પૃથ્વી ઉપર એક જ પેદા થયો છે જેનાથી બધું થાય, એના છોકરાઓથી એ બધું નથી થયું, તો પ્રદ્યુમનની અનિરુદ્ધની પૂજા કરતા હોત આપણે, બરાબર. એ તો કોઈક ચેતના એવી આવી હોય એનાથી થાય નહીં, એ હવે તો આપણી વચ્ચે એવી ચેતનાઓ નથી, આપણે એને યાદ કરી કરીને વિચાર કરીએ છીએ કે આ પૂર્ણ પુરુષોત્તમ આનાથી બધું થાય, એ વાંસળીએ વગાડે નાચીએ શકે, મોરપીછ લઈને વાત કરી શકે, પ્રેમ કરી શકે, નિગોશિએશન વાત કરી ચર્ચા કરી શકે, ગ્રંથ લખી શકે, નાચી નાચી શકે તો ઠીક છે, યુદ્ધ કરી શકે, નાચનારો માણસ યુદ્ધ ન કરી શકે, યુદ્ધ કરનારો માણસ નાચી ન શકે. એક પૂર્ણ પુરુષોત્તમથી બધું થાય એમ આપણે સ્વીકારીને ચાલો તો આપણાથી કંઈ બધું ન થાય, બધાથી બધું ન થાય. ફરી વાર ડાયલોગ એવો છે કે માણસે એક તબક્કે એવું નક્કી કરી લેવાનું પોતાનાથી શું થઈ શકે એમ છે અને પોતાનાથી શું નથી થઈ શકે એમ, અને એક વખત નક્કી થઈ જાય ને એટલે જે થઈ શકે એમ છે ને એમાં પોતાના 100% આપી દેવાના, અને નથી થઈ શકે એમ એની ચિંતા છોડી દેવાની. ન થાય ન થાય એની ખોટી ચિંતા નહીં કરવાની. પછી પછી બહુ બધા લોકો કીધા રાખે તો કીધા રાખે, કાંઈ વાંધો નહીં, એ બોલબોલ કરે, આપણે આપણું કામ કરવાનું. અમિતાભ બચ્ચન ગમે એટલું ઈચ્છે, અમિતાભ બચ્ચન આજે બીમાર હોવા છતાં પણ 16 કલાક કામ કરે છે, ફિટનેસ જાળવવાની કોશિશ કરે છે. હમણાં જોઈને લખ્યું હતું કે થાકી જાઉં છું, શરીર કામ નથી કરતું, પણ છતાંય વિલ પાવરના જોરે બેઠો થઈને કરું છું. એના ડૉક્ટર તો ગુજરાતી છે, એણે મને આજથી 5 વર્ષ પહેલાં કીધું હતું કે આ માણસ પથારી વર્ષ જ હોય પણ આ માત્ર મનોબળના જોડે ઊભો થયો છે, બાકી એના શરીર પૂરું થઈ ગયું છે, એનું આંતરડું 14 ફૂટ કપાઈ ગયું છે, એને માયસ્થેનિયા ગ્રેવિસ છે, એને એસ્થેમા છે, એને સ્નાયુઓના રોગ થઈ ચૂક્યા છે,
એને કેન્સર જેવી ગાંઠ છે એ નીકળી ચૂકી છે, બધું જ થઈ ચૂક્યું છે એના શરીરમાં, શરીર કોલેપ્સ છે. પણ વિલ પાવર એટલો બધો મજબૂત છે કે અમે મેડિકલ સાયન્સમાં એ ડૉક્ટર સાહેબ રમુજી હતા, ધસતા હતા મને કે મારો વારો કદાચ એનાથી વહેલો આવી જાય એવું બને, આ બેઠો હશે હજી હું જતો રહીશ એવું બને, કારણ કે આવો વિલ પાવર મારી પાસે નથી. મારો પેશન્ટ છે છતાં હું કહું, અમિતાભના ડૉક્ટર ગુજરાતી છે, તેમણે મને પર્સનલી આવ્યા, એ જ મને મળવા લઈ ગયા હતા. મેં અમિતાભની સાથે મુલાકાત જ એમણે મન કરાવી. આ ફાયદો થાય ને આમ, આમ આપણે અરજી કરીને જઈએ તો ઓલા ચાહકની જેમ એક ફોટો પડવા મળે, અને ડૉક્ટરની ભેગા જઈએ તો જરાક વધારે સારી ટ્રીટમેન્ટ મળે, અંદર ઘરમાં બેસવા મળે. અને ત્યાંય લખેલું છે એના ઘરની અંદર, પહેલાં જ આમ તમે એન્ટ્રી કરો ને એનો સરસ મજાનું એક જૂનું પોર્ટ્રેટ છે, અને એના ઉપર એના હરિવંશરાય બચ્ચન એના પિતા, ગયે વખતે હોય હોસ્ટેલમાં આવ્યો ત્યારે જય હો મમે જય એની કવિતા લખી હતી, સંભળાવી હતી, કોશિશ કરને વાલો કે કભી હાર નહીં હોતી, કુછ કીએ બિના હી કભી જય જયકાર નહીં હોતી, નન્ની ચીટી દેખો દાના લેકર ચલતી હે, ચડતી હે દીવારો પે સો બાર ફિસલતી હે, આખિર ઉસકી મહેનત બેકાર નહીં હોતી, કોશિશ કરને વાલો કે કભી હાર નહીં હોતી. આવી કવિતાના સર્જક હરિવંશરાય બચ્ચન, કીપ ટ્રાઇંગ, કીપ એફર્ટ. એક મચ્છર અત્યારે શિયાળામાં ગણ 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 કરતું આપણા કાન સુધી આવે, આપણે મારીને નાખીએ ત્યાં સુધી આપણું લોહી પીવા માટે પ્રયત્ન કરે છે. એક કરોડિયાને તમે મારીને નાખો ત્યાં સુધીનું ઝાડુ બનાવવા માટે પ્રયત્ન કરે છે. જંતુઓમાં એટલી અક્કલ છે કે પ્રયત્ન છોડવાનો નહીં, માણસ છે ને એ જાજુ વિચારે જ ને એટલે વહેલો થાકી જાય છે, કહે ઓલા શું કહેશે ને આ શું કહેશે ને શરમ આવે ને બીક લાગે ને. પણ એ હરિવંશરાય બચ્ચનનું એક વાક્ય અમિતાભ એના ડ્રોઈંગ રૂમમાં રાખેલું છે, લખેલું ફોટા ઉપર, અપને મન કા હો તો અચ્છા, આપણું ધાયરું થાય બહુ જ સારું, જલસો આપણે ધાયરું તું થઈ ગયું, અપને મન કા હો તો અચ્છા લેકિન અપને મન કા ન હો તો ભી અચ્છા, ક્યુંકિ તબ ઈશ્વર કે મન કા હોતા હૈ. આપણું ધાયરું ન થાય તોય સારું જ, શું કામ, કારણ કે તો ભગવાનનું ધાયરું થયું, ભગવાન જે ધાયરું એમાં આપણું ચાલે નહીં, આપણે વંદન કરીને સ્વીકારી લેવાનું આવે. તો અશક્યને શક્ય બનાવવા માટે આ એક વાક્ય યાદ રાખવાનું, બધાથી બધું નહીં થાય, એમાં બહુ શરમ નહીં રાખવાની. આપણે છે ને આમ શરમ બહુ આવી જાય, આપણો ઈગો હર્ટ થઈ જાય કે આપણને નથી આવડતું એવું તો કોઈ બોલે જ નહીં. અમે તો MBAની વ્યાખ્યા બનાવતા, હું ભણતો ત્યારે, MBA એટલે મને બધું આવડે, બરોબર છે ને, કંઈ નાદ ન પાડે મને બધું આવડે, બરોબર, ગણિત ભેરવાઈ જાય, બરોબર, આમ કે ભાઈ આ આવડે તો કે હા આવડે, ગાડી હલાવવામાં ભેરવાઈ ગયા દાખલા છે, આવડતી ન હોય છતાંય તામાન તામા, આપણે છે ને કાઠિયાવાડી શબ્દ તા, તામાન તામા કહી દીધું કે હા આવડે ને આવડે ને, ઓલો ચાવી આપીને કે લ્યો ટેસ્ટ ડ્રાઈવ, ભટકાડીને આવે, આવે તો નહીં, કોઈક બહાર કાઢવો પડે પાછો. બધાને બધું આવડે નહીં, આ પૃથ્વી ઉપર રચના જેવી કરવામાં આવી છે કે બધા એકબીજાને પૂરક થાય, દરેકને દરેક વસ્તુ નથી આવડવાની, પણ જેને જે આવડે છે એને પરફેક્ટ કરવા માટે ઇમ્પોસિબલ ને પોસિબલ કરવાની વાત છે. મને જે આવડે છે એમાં હું ઇમ્પોસિબલ ને પોસિબલ કરી શકું એમ છું કે નહીં, મને જે ફાવે છે એમાં હું પહોંચી શકું એમ છું કે નહીં, તો એ ગોતવાનું. ઉપરવાળાએ આપણે જેમ નાના હતા ને આપણે ભાગના ડબ્બા મમ્મી પપ્પા ભરી દેતા ને પિકનિકમાં જવા માટે, સ્કૂલની રિસેસમાં ખાવા માટે, એમ ઉપરવાળા મમ્મી પપ્પાઓ જે આપણા છે ને, જેને આપણા પૃથ્વી ગ્રહની પિકનિક કરવા માટે મોકલા છે, એણે પણ ભાગના ડબ્બા આપણને આપ્યા જ છે, આપ્યા છે, એમને નથી મોકલા કોરે કોરા ભૂખા નથી મોકલા. એ ભાગના ડબ્બાનું નામ છે ટેલેન્ટ, એનું નામ છે પ્રતિભા, એનું નામ છે અંદર પડેલી શક્તિ. ટેલેન્ટ એટલે બીજું કાંઈ નહીં, અંદર છુપાઈને પડેલી શક્તિ. કોકમાં રંગોળી બનાવવાની હોય, કોકમાં દોડવાની હોય, કોકમાં ગાવાની હોય, કોકમાં ચિત્રકામ કરવાની હોય, કોકમાં સાયન્સના પ્રોજેક્ટ કરવાની હોય, પણ મુશ્કેલી એ છે કે આપણે આપણી ટેલેન્ટને અંદરથી ગોતવાને બદલે બહારનો ઘૂંઘટ બહુ સાંભળવા બેસી જાય છે. અમારે ગગજીભાઈ સાથે મોટાભાગના મિત્રો સરદારધામમાં જોડાયેલા છે ને બધા, અમારા હીરાવાળા મિત્રો સુરતના, તો હીરા ઉદ્યોગની અંદર ઘણા બધા લોકો આપણે ત્યાં અહીંથી ભાવનગરથી અમરેલીથી ઘણી બધી જગ્યાઓથી પણ જાય છે રેગ્યુલર. તો એક હીરા ઉદ્યોગનો બનેલો કિસ્સો છે. એક મોટો હીરો આવ્યો અને જે પારખું ઝવેરીઓ હોય એમને તો નજરમાં આવી જાય, પણ આમ ઉત્સાહમાં આવીને એક ડાયમંડના વેપારીએ ખરીદી લીધો, ખરીદી લીધો ને પછી ખબર પડી કે અંદર કસર છે. કસર એટલે અંદર જરાક પ્રોબ્લેમ છે, અંદર એક નાનકડી લીટી પણ થઈ ગઈ હોય કે એક પોઈન્ટ પણ રહી ગયો હોય તો એ કમ્પ્લીટ હીરો ન કહેવાય. હીરો સાઇઝનો મોટો, પૈસા રોકડેથી ચૂકવીને ખરીદી લીધો હતો એટલે હવે રિટર્ન તો થાય નહીં,
હીરો ખોટો નહોતો, હીરો સાચો હતો, પણ કસરવાળો હીરો હતો એટલે વેચાય નહીં. એનું પોલિશિંગ કરો, કટિંગ કરો, પણ કોણ એવો હીરોનો, આપણા આવડા મોંઘા હીરાના ઘરાક એ મોંઘા હોય, પ્રીમિયમ ઘરાક હોય, એ ઘરાક એવો હીરો લે નહીં. ભાઈ મુંજાણા તો કોકબોરડ સાહેબ જેવા અને અમારા સુતરિયા સાહેબ જેવા ને એવા અનુભવી માણસો પાસે ગયા, કંઈકનું કંઈક ઉકેલ કાઢજો, પૈસા હલવાઈ ગયા છે, મંદી છે તો આજુબાજુ, એટલે હીરો છે એ હવે કંઈક એનું છાય મેળ પડે, માર્કેટમાં જાય તો પૈસા આવે, મારા પૈસા તો જતા રહ્યા. એટલે કોઈક અનુભવી માણસે એને સલાહ આપી કે આમાં બીજું કંઈ થઈ શકે નહીં, પણ કટિંગ એનું એવી રીતે કરો તો આ એક મોટા હીરામાંથી બે સરસ મજાના શેપના નાના હીરા બને અને બે બનાવીને વેચી દો તો તમારા પૈસા તો રિકવર થઈ જ જશે. પણ કટિંગમાં પછી ધ્યાન રાખવાનું, જરાક આડું અવળું થાય તો પછી આ વચ્ચે ને વચ્ચે જ કસર છે, વચ્ચે જ લીટી છે. એને હીરો કિંમતી, કરોડોનો હીરો, કારીગરોને બોલાવ્યા, હીરા ઘસુઓને બોલાવ્યા કે આપણે આવું કટિંગ કરવાનું છે, બધાને ના પાડી દીધી કે શેઠી એમાં પડવું નથી હો આપણે, વળી શેઠ કંઈક મારી નાખે આપણને કંઈક કરોડોના હીરામાં આમ તેમ કટિંગ થાય તો. ક્યાંય સુરતની અંદર થયું નહીં કટિંગ, એન્ટ્રોપમાં ફોન કર્યા ને આ ફોન કર્યા ને આમ ફોન કર્યો ને તો કે ભાઈ એમ્સ્ટરડેમની અંદર જાઓ ને ત્યાં એક છે, ત્યાં થશે ને, તમે ત્યાં ગયા ને ત્યાં મેનેજરને બળ્યા ને એણે બતાવ્યું નહીં, કે ઇઝરાયલની અંદર થશે ને, ચાર દેશ ફરી આવ્યા, કેનું કોઈ કટિંગ કરી દે, કોઈ કટિંગ કરી દે. ફરી ફરીને પાછા આવ્યા ને પાછા આવ્યા ત્યારે કોઈક એમ કીધું કે ફલાણી જગ્યાએ એમ કે તમે આ જાઓ ભારતમાં જ, ત્યાં એમ કે એક ભાઈ છે ને એ તમને કદાચ એમ કે હેલ્પ કરે. ત્યાં ગયા, એ ઝવેરી બેઠા હતા, એની તો કંઈ મોટી ફેક્ટરી નહોતી, નાની દુકાન હતી, ને ઓલા ભાઈ કે મારા હીરાનું આવી રીતે કટ કરવાનું છે બરાબર, અને બેસ્ટ કારીગર હોય, અનુભવીમાં અનુભવી કારીગર છે, એક ઝાટકે એમ કે આનું કટિંગ આવી રીતે કરી દે તો જ થાય એમ છે, બાકી થાય એમ નથી, ઓ બેસ્ટ કારીગર, જગત આખું ફરીને ગોતું છું, ચાર દેશના પાટનગર ફરી આવ્યો, મળતો નથી. ઓલાએ કીધું કાંઈ વાંધો નહીં, થઈ જશે, હમણાં બેસો આપ. એમ કરીને આમ બોલાવ્યો, બોલાવ્યો એક આમ તમારે મારી સામે બેઠા છે ને એવા કોલેજના છોકરા જેવો એક છોકરો આવ્યો યંગ, ઓલા ફેક્ટરીવાળાને તો આમ આમ છાતીને પાટિયા બેસી ગયા કે આટલા જુવાન આને તો આનો અનુભવ જ ન હોય, કંઈ હું એમ ગોતું છું કે કોઈ ખરો જમાનાનો કોઈ અનુભવી કોઈ સ્કિલફુલ એવો વર્કર હોય ને એ કાટપી દે. ઓલાએ તો આપી દીધો હીરો, કાને આવી રીતે કટ કરવાનો છે, બે બે પીસ કરીને પોલિશ કરવાનો છે. અને હજી ઓલા ભાઈ પાણીનો ગ્લાસ મૂકીને એની ફડક બહાર કાઢે ને કે આમાં તમે કોને આપ્યો એ તો વિચાર કરો, આવા જુવાન જાવ તો મારી પાસે છે યાર, સુરતમાં જોઈએ એટલા, તો હું થોડો ભટકતો, મારે તો અનુભવી કારીગર જોઈએ જ છે આમ ધ્યાનથી. ત્યાં તો ઓલો કાપીને લઈ આવ્યો, સરસ મજાના બે પીસ થઈ ગયા હીરાના. હું શ્વાસ હેઠો બેઠો ને પછી સવાલ પૂછાઈ ગયો કે મને તો એમ હતું કે તમે તમારા, મને બધાએ કીધું હતું તમારી પાસે સારા કારીગર છે તો તમારો અનુભવીમાં અનુભવી બેસ્ટમાં બેસ્ટ જૂનામાં જૂના કારીગરને ગોતીને આપશો, તમે તો જવાનમાં જવાન નવામાં નવો ફ્રેશમાં ફ્રેશ ગોતીને એના હાથમાં હીરો પકડાવી દીધો. એટલે એણે એમ કીધું, ઓલા જે ઝવેરી બેઠા હતા ને એણે એમ કીધું કે ભાઈ જેને ખબર હોય ને કે આ હીરો શું છે એનાથી ન થાય કટિંગ, આ અમારો જુનિયર કારીગર છે, સારો કારીગર છે, નવો છે, તાજો તાલીમ લઈને આવેલો છે, એને ખબર નથી કે એની વેલ્યુ શું છે એટલે એનાથી થાય. તમે જેને ગોતતા હતા ને એ બધા ખબરવાળા હતા, એ હાથમાં લઈને પાછો મૂકી દે કે આપણાથી ન થાય, ડૉક્ટરથી એના સગાના ઓપરેશન ન થાય, કારણ કે ખબર છે કે આનો જીવ મારી ઉપર ટકેલો છે, પણ બીજા ડૉક્ટરથી થઈ જાય, કારણ કે એને એની યાર ઇમોશનલ એટેચમેન્ટ નથી. તો હંમેશા મિત્રો યાદ રાખવું કે અશક્યને શક્ય બનાવવાની ચેલેન્જમાં યાત્રા જો જીવનમાં કરવી હોય ને તો બહુ કોન્શિયસ થઈ જશો, બહુ સભાન થઈ જશો, બહુ લાગણીમય થઈ જશો, બહુ ઇમોશનલ થઈ જશો. એકવાર ખબર પડવા માંડશે ને કે આનું તો આ પરિણામ આવે, આનું તો આ પરિણામ આવે, આમાં તો આમ થાય, આમાં તો કોઈક ટીકા કરે, આમાં તો કોઈક ટ્રોલ કરે, આમાં તો કોઈક ફેસબુક ઉપર બે કોમેન્ટ કરી જાય, પછી નહીં થાય. થશે તો તમે પહેલો ઘા રાણાનો એમ કરીને હિંમત કરીને, ઓલી નથી ખુદા ગવા પિક્ચરનો ડાયલોગ, સોચ ગેરી હો જાય તો ફેસલે કમજોર હો જાતે, એમ તમે એક વખત નિર્ણય લઈ અને પછી નિર્ણયને મક્કમતાથી વળગીને સીધો પ્રહાર કરશો ને તો થશે. અશક્યને શક્ય બનાવવાની કળામાં આ મહત્વનો ભાગ, લોકો એક્શનમાં જ વિચારે જ બધું, મહત્વનો પાર્ટ છે ડિસિશન, નોટ એક્શન, નિર્ણય. આ સરદાર સાહેબ, આ સરદાર પટેલ, કોણ છે આ સરદાર પટેલ? આમ તમે જુઓ તો કંઈ એમ એવી કંઈ હૃતિક રોશન જેવી પર્સનાલિટી જ છે ને, કે એટ પેક બોડી હતું ને બધા માનતા હતા એની વાત, કે 6.5 ફૂટની હાઈટ હતી અને પ્રભાવશાળી બનતા હતા, આટલા રાજા રજવાડાઓ અંગ્રેજો ધ બોસ લખીને મેગેઝિન બહાર પાડે કેમ બની? મેં મારું પુસ્તક લખ્યું છે ને
એનું નામ રાખ્યું સરદાર સાહેબનું, સુપર હીરો સરદાર. કેમ આયર્નમેન જો માર્વેલ કોમિક્સનો આવે તો આપણા આયર્નમેનને આપણે સુપર હીરો નહીં કહેવાના, ખાલી આકાશમાં ઉડે એ તો કાલ્પનિક સુપર હીરો છે, પણ એકારે 565 રજવાડા ભેગા કરી દે એ સુપર હીરો નહીં. તો સરદાર સાહેબની સુપર પાવર, તમે એમ કહો દરેક હીરો પાસે સુપર પાવર હોય, સ્પાઇડરમેન કરોળિયાની જેમ દિવાલ ઉપર ચડી જાય, સુપરમેન હવામાં ઉડે, દરેકનો કંઈક કંઈક હોય, કેપ્ટન અમેરિકા પાસે ઢાલ હોય, થોર પાસે હથોડો હોય, તો સરદાર સાહેબનો સુપર પાવર શું? સરદાર સાહેબનો સુપર પાવર ક્વિક ડિસિશન મેકિંગ, ફટાફટ નિર્ણય, તરત દાન ને મહાપુણ્ય. એમણે કોઈ બી જિંદગીમાં ટાઈમ જાજો બગાડ્યો જ નથી ડિસિશન લેવામાં, ક્વિક ડિસિશન. ખોટું હોય તો 5 મિનિટમાં ખબર પડે ખોટું છે. આપણે ત્યાં તો નિર્ણય લેવામાં જ 5 વર્ષ થઈ જાય કે હા જોઈએ છીએ અને વિચારીએ છીએ, આમાં તો આ પાસું નડે એમ છે, આમાં આ પાસું નડે એમ છે. ક્વિક ડિસિશન મેકિંગના જોરે માણસ સરદાર થઈ શકે અને અસરદાર થઈ શકે. માટે જેને અશક્યને શક્ય કરવું હોય એને નિર્ણય શક્તિ પાવરફુલ રાખવી. હવે તમે એમ કહો કે નિર્ણય શક્તિનું પડીકું ક્યાં મળે? સરદાર પટેલની પડીકું કઈ બજારમાંથી, કઈ દુકાનેથી લઈ આવ્યા હતા? તો એ પડીકાની દુકાન તમને કહું, એ દુકાનનું નામ છે અનુભવ. જેટલો અનુભવ જજો ને એટલા નિર્ણય પાકા થાય તમારા. જે બાબતમાં તમે અગાઉ અનુભવ કરેલા હોય ને એમાં તમને ખબર પડી જાય કે આમ આટલું જોઈએ. આમ પહેલી વાર મને, હું લેખક હતો ને તો મને એકવાર ફોન આવ્યો, અને ફોન આવ્યો હું તો બેબકડો થઈ ગયો, પણ ફોન આવ્યો કે મને જિંદગીમાં કંઈ રસ નથી, આમ નથી તેમ નથી, મારે મરી જવું છે. મેં કીધું કે કોકે ફોન કર્યો મને આ મરી જશે હવે તો, હાય હાય લે બાપ મને લાગશે આ મરી જશે એનું, અને મરતો કેમ અટકાવો? પછી તમે પુસ્તકો લેખન પ્રવચનો કર્યા મરતા અટકાવવા માટેના. આ તો પહેલો જ જીવનનો ફોન, હું જુનિયર હતો એટલે આમ આપણે થોડીક વાર મૂંઝાણા. પછી એ વખતે હવે તો ગુજરી ગયા, ચંદ્રકાંત બક્ષી નામના લેખક બહુ મોટા, મારા પુસ્તકોની પ્રસ્તાવના બક્ષી સાહેબે લખી દીધી છે, એમ તળના ફળવાળા, તેજાબી મિજાજના, લહેરવાળા લેખક, મોજવાળા લેખક, સ્પષ્ટ વક્તા, જે કહેવું એ સ્પષ્ટ જ કહે દરેક વાતમાં. બક્ષી સાહેબને ફોન કર્યો, બક્ષી સાહેબ બધો ઓળખતા મારા પુસ્તકો પ્રસ્તાવ. મેં કીધું સાહેબ, મેં કીધું આ લખવા બધો અઘરું પડી જાય, કોઈ ફોન કરીને આપણને આપઘાતની વાત કરે અને મરતા કેમ બચાવો? મને કંઈ નહીં મરે, ચિંતા કરો, માં 2 દિવસ પછી પાછો એ નંબર ઉપર ફોન કરતો ઉપાડશે. એટલે મેં કીધું, પણ એને કીધું કે હું મરી જઈશ. મને કે મરવાવાળા કે નહીં, કેવાવાળા મરે નહીં. એટલે મેં કીધું એમ, એટલે મને કે હા, એ જે બહુ બોલતા હોય ને હું મરી જઈશ, હું મરી જઈશ, એ એટલે સહાનુભૂતિ ઉઘરાવવા માટે બોલતા હોય કે પછી જરાક તમે માથે હાથ ફેરવો કે હે મરવાના, ના 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 બેટા આવું ન કરાય, આવું ન કરાય, રાજી થાય. પણ હાથ પકડીને મૂકવા જાવ ને કે હાલો હાલો તમને મરવું છે ને, હાલો તમને રસ્તો બતાવો, જો ઓલી ટ્રેન રહી, જો પાટારિયા, જો આ ખીણ રહી, જો ઠેકડો, તો પાછા આવતા રહે કે ના ના હજી વાર નથી, હજી તો ટિફિન ખાવાનું બાકી છે ને, હજી આ બાકી છે ને. જો ચંદ્રકાંત બક્ષીમન મારામાં એમાં આ બાબતમાં ફરક શું હતો? અનુભવનો. એ 35 વર્ષથી લખતા હતા, મારું એ 5મું વર્ષ હતું લખવાનું, તો એને ખબર હતી કે ભાઈ આવું તો થાય, લોકો બોલ બોલ કરે એમ કે બધા મરવા મરવાની વાતો કરવાવાળા મરી ન જાય બરાબર. એ આ ભાઈ આપણે જુનિયર હતા, આપણને ખબર નહોતી. તો અશક્યને શક્ય બનાવવું હોય મારા મિત્રો, તો કીપ ટ્રાઈંગ, ટ્રાયલ એન્ડ એરર મેથડથી પ્રેક્ટિસ કરો. જે બાબતની પ્રેક્ટિસ હશે ને, લોકો કેમ આમ મોબાઈલ રાખીને આમ કરીને બાઇક ચલાવતા હોય છે, એ જોવાવાળાને આમ ફોરેનથી કોક આવી તો મૂંઝાય જ જાય, કારણ કે એટલે આવું દ્રશ્ય જોયું જ ન હોય બરાબર. કે આમ હોય એમ ઘણા તો બે રાખે પાછા એકને બદલે, બે બાજુ વાત ચાલુ હોય, હા 1 મિનિટ એમ કરીને પાછું આમ કરે એમ, પણ આમ ખબર રાખીને પાછું એક ટેકવેલો હોય અને અહીં પાછું એક બોક્સ પડ્યું હોય સ્કૂટરની આગળ, એ આખે આખું એમને કોરું સ્કૂટરનો હોય. પ્રેક્ટિસ, એને રોજની ટેવ છે બરાબર. આમ લટકી લટકીને આપણે નથી આમ બોલા પેઇન્ટિંગ કરતા કે સફાઈ કરતા કે ચૂનો. હવે એના માટે દુનિયામાં તમે જો બહાર નીકળો તો તમને નીચે નેટ પાથરવાની હોય, આપણો કારીગર સીધો ચડી જાય નેટની વગર. હવે કારીગરની તો વાત જવા દો, એની રોજીરોટી છે એની ચડી જાય છે. હું ઘણી જગ્યાએ ફરવા જાઉં ને ત્યાં આમ આમ તમે ઉપર જુઓ ને તો આમ ઓલી લટકતી એક પહાડનું શિખર હોય ને એની માથે એક આમ ભેખડ હોય ને ભેખડ ઉપર એક શિલા લટકતી હોય, ત્યાં કોઈક એક દિલ ચોતરેલું હોય આમ, જ્યાં કોઈ માણસ જે જ તો કે અહીંયા એ પાછો ભડભાદર દિલ ચિતરવા માટે ગયો હોય, એમાં પાછું એક નામ લખ્યું હોય આખું, એમ પથ્થર કોતરી નાખ્યો હોય આખે આખો, એ કંઈ સ્લેટ થોડી જ એક ચોકથી લખ્યું હોય, ટાંકડું લઈને કોતરીને લખ્યું હોય, એટલે કેવો સુરવી રહેશે. તમે વિચાર કરો કે માણસ બે પગે આમ સીધો ન જઈ શકે, અહીંયા ઊંધો લટકીને બરાબર ટાંકડું લઈને આખું દિલ કોતરી નાખ્યું ને એનું જે આર ને એમ ને એ ને બી ને સી ને ડી ને જે કંઈ લખવું હતું એ લખી નાખ્યું,
આટલી તાકાત જોઈને એમને બાપરી વખતે આર્મીમાં કેપ્ટન થઈ ગયો હોત, બરોબર. પણ એનાથી થયું હોય ત્યારે બે વસ્તુ હોય, એક તો ચિતરવું જ છે એની ધગસ, બરોબર, આ બહુ મોટી વાત છે. પેશન, પેશન એટલે જનૂન, જોશ, જુસ્સો. પેશનની મારી બહુ સિમ્પલ વ્યાખ્યા છે, બિયોન્ડ પોસિબલ ઇઝ પેશન, મુમકિન છે થોડા આગે જાના, પોસિબલ હોય ને બધાથી થાય, બરાબર. શવાસન મારું પ્રિય આસન છે, તમે કયો એટલી વખત કરી દો, બરાબર. પોસિબલ આસન છે, એમાં કંઈ ઝાઝી મહેનત કરવાની જ નથી, આમ લાંબા થઈને ચટાઈ પાથરી નહીં સુઈ જવાનું. કોકને એમ લાગે કે આને તો સમાધિ લાગી ગઈ. અમે અવારમાં જ્યારે કોલેજમાં ભણતા ત્યારે અમારે એક યોગાચાર્ય આવ્યા હતા, ત્યારે તો બાબા રામદેવ હતા નહીં, એટલે લોકલ યોગાચાર્યો આવતા, તો એમણે 5:30 વાગે સવારમાં શિબિર રાખી હતી યોગની, એટલે અમારે 4 વાગે ઉઠીને જવું પડતું યોગ શિબિરમાં, બરાબર. પછી હું એક આમ દિવાલનો ટેકો ગોતી ને નિરાંતે હોઈ જતો, અને સાહેબ મારા વખાણ કરતા, યોગાચાર્ય સાહેબ જો આ જઈને જેવી રીતે ધ્યાન લાગે છે, જેવી ભાવ સમાધિ લાગે છે, એવી ભાવ સમાધિ તમારે બધાને લાગવી જોઈએ. એ સાહેબને તો ખબર જ ન હોય કે આપણે તો 30 મિનિટની ભાવ સમાધિ ખેંચી લીધી હરખા એ મજાની, 4 વાગ્યામાં ઉઠા હોય સવારમાં શિયાળામાં, બરાબર. એટલે બાકીના છોકરાઓને તો ખબર પડે બાજુમાં બેઠા હોય એને, પછી કે કહેવા જાય નહીં કે સાહેબ આ ભાવ સમાધિ નથી, આ યોગ સમાધિ નથી, બરાબર. તો પોસિબલ છે, ઝોલા ખાવા પોસિબલ છે, લાંબાથી હુઈ જવું પોસિબલ છે, એ બધાને ફાવે છે. બિયોન્ડ પોસિબલ ઇઝ પેશન, થઈ શકે એનાથી થોડુંક વધારે કરવું ને એનું નામ પેશન. થઈ શકે એ બધા કરે, પણ જે થઈ શકે એનાથી થોડુંક વધારે, થોડુંક એક્સ્ટ્રા. મોહમ્મદ અલી બહુ મોટો મુક્કાબાજ, એક મુક્કો પડે ને મગજના વાયર હલી જાય એવું કહેવાતું એક જમાનામાં, સુપર ચેમ્પિયન બોક્સિંગનો. લોકો એમ કહેતા કે તમારા મુક્કામાં આવી તાકાત ક્યાંથી આવે છે, અને જવાબ એમ દેતો કે જ્યાં સુધી મારા સાંધામાં કડેડાટી ન બોલે, કપાળેથી પરસેવાના ટીપા નીચે ન પડે, દુખાવો ન થાય, પેઇન ન થાય, આમ પરસેવાના ટીપા એટલે આમ ધાર ન થાય પરસેવાની નીચે જમીન ઉપર, ત્યાં સુધી હું પુશઅપ ને સિટઅપના કાઉન્ટિંગ નથી કરતો. પછી ગણું 1, પછી ગણું 2, કારણ કે ઓલા આગલા ગીણા હોય ને એ કાંઈ શરીરમાં અસર ન કરે, એ 15-20 તો એમને જ જાય, કારણ કે પરસેવો વળ્યો નથી, શરીરમાં કડેડાટી બોલી નથી, સ્નાયુઓ ખેંચાણા નથી. પણ પછી એકવાર સ્નાયુ ખેંચાય, પછી તમે જે 10 કરો ને એ હાચા, એની અસર થાય. એની એમ કે હું કાઉન્ટિંગ નથી કરતો. લોકો કહે ને કે મેં 10 સિટઅપ કર્યા, મેં 50 પુશઅપ કર્યા, મારા 50 હોય પણ એ 50 પરસેવા પછી ના હોય, એ 50 સ્નાયુ ખેંચાઈ ગયા પછી ના હોય. આ પેશન, આ જનૂન, આ જુસ્સો, જે જે લોકોએ ઇમ્પોસિબલને પોસિબલ કર્યું છે એ લોકો આ પેશન સાથે ઝુકાયું છે. કેપેસિટી ઓછી હોય પણ પેશન પૂરતું હોય. પેશન એક વખત હોય ને થોડુંક આમ તેમ હોય, બીજું ચાલી જાય. તમારી અંદર જો એક પેશન હોય, કોઈ એક બાબત પકડીને તમે ચાલો ને, બાકીનું આવડવા માંડે. વિચારજો, ધીરે ધીરે શીખવા માંડે, આમ તમને બીજું બધું શીખવાડી દે, લોકો શીખવાડી દે. ગોવિંદન ખાલી ડાન્સ કરતા આવડતો હતો, એ ડાન્સ લઈને આવ્યો અને ખાલી ડાન્સ જ કરતો શરૂઆતના બધા પિક્ચરોમાં, ધીરે ધીરે એક્ટિંગ આવડી ગઈ, લોકોએ શીખવાડી દીધી. એક વસ્તુ લઈને આવો, બીજી તમને આપોઆપ પગથિયું ચડવા મળે, પણ પેશન જોઈએ. મારો બનેલો કિસ્સો છે, વૈષ્ણોદેવી ચડવા માટે જતો હતો, અને પછી આપણે આમ ઘણી વાર કે ધજન દર્શન થઈ ગયા, એમાં દર્શન આવી ગયા, પછી ઉપર ચઢાણ બહુ આકરું છે, મેં વળી કંઈક એનો ઘોડો કે કંઈ લીધું નહોતું, બરાબર. ત્યારે ઉત્સાહમાં હતા કે આપણે એના ઘોડા ઉપર બેસીએ, આપણે તો હાલતા હાલતા જાય એમ. પછી ઉપર ગયા પછી ઉત્સાહ ઠરી ગયો, બરાબર. એટલે આપણે છેલ્લા 200 પગથિયા બહુ આકરા લઈ ગયા, એટલે હું પાણીની બોટલ લઈને બેસી ગયો. મારા ફ્રેન્ડ સાથે હતા, મેં કીધું તમે જોયા હોત, આપણે આ તો ધજા દેખાય એટલે દર્શન થઈ ગયા. અંદર તો ફોટા પાડવા નથી દેતા, અને ફોટા ન પડે એ જગ્યાએ જેવું કે ન જાઉં, હું ફેર પડે. આપણામાંથી અડધો અડધો તો ફોટા પડાવવા માટે ફરવા નીકળતા હોય છે, ફરવા નથી જતા, ફોટા પડાવવા જતા હોય છે. ઘરે આવીને કોમ્પ્યુટરમાં ચેક કરે કે આપણે ક્યાં ગયા હતા, કારણ કે ગયા હોય ત્યારે જોવાનો ટાઈમ ન હોય, કઈ પાછળ ઝરણું છે, ધોધ છે, પહાડ છે, લીલું છે, પીળું છે, કઈ જોયું ન હોય ત્યારે હટાહટ ફોટા પાડીને નીકળી ગયા હોય. પછી ઘરે ચેક કરે કે ઓહો આ ફોટો મૂકવા જેવો છે, આ ફોટો કાપવા જેવો છે. તો હું બેઠો હતો એમને પાણીની બોટલ પીતો પીતો કે ભાઈ આપણે અહીંથી વલો ભાઈ આવે એટલે નીચે ઉતરી જાય પાછા. ત્યાં મેં એક દ્રશ્ય જોયું કે ગરડા માજી અને એક નાની ઢીંગલી, એક નાની બેબી, માનતા હશે માજીને, ખુલ્લા પગે માજી ચડતા હતા અને ભગવાનનું નામ લેતા લેતા માતાજીના કંઈક ભજન ગાતા, હિન્દી ભાષી હતા, બરાબર. ધીમે ધીમે ડગુમગુ થતા, બે ડગુમગુ, એક મારાથી નાના એક મારાથી મોટા, અને એ મારી નજર સામે ચડી ગયા એટલે આગળ જતા રહ્યા.
પછી મને એમ છું કે જો આ મારાથી નાની છોકરીએ ચડી જશે, મારાથી મોટા માજીએ ચડી જશે, અને હું એ બેઠો બેઠો પાણીના બોટલ પીને નીચે ઉતરી જઈશ ધજન ફોટા પાડીને. એટલે કોઈ જોવાવાળું નહોતું, અવાજ અંદરથી આવ્યો. પછી હું બાકીના 200 પગથિયા, એ દિવસે મારા મિત્રો એ 200 પગથિયા છે ને એ જય વસાવડાનું શરીર ન ચડ્યું હોય, શરીર તો ના પાડી દીધી હતી, હવે અહીં પૂરી લિમિટ આવી ગઈ આપણી, પણ એ મન ચડ્યું હોય, એ મને ખેંચી લીધા હોય. આપણા ઘરડા બાએ કોકવાર રાતના ઉઠીને આપણા માટે બે ભાખરી કરી દીધી હોય ને ગરમ, તેથી થાકતે એને લાગતા હોય કે એને શરીર છે, એને એને હાથ છે, એને પગ છે, એને આખો દિન 5 વાગે ઉઠીને કામ કર્યું હોય, પછી માટે હુવા ભેગા થયા હોય, પણ એ બે ભાખરી જે થઈ હોય ને એ બહુ મીઠી લાગે. કોકને યાદ કરો ને 20 વર્ષ પછી 25 વર્ષ પછી, એટલા માટે મીઠી લાગે. એક ભાખરી તો એનાથી હારી તમને બનાવવાવાળા 5 જણા મળે, આખે આખા મારા જ મળે તમને, તમે કયો એવી ભાખરી કરીને આપી દે ને ઉપર ગોલ્ડ સરસ મજાનો ગોઠવી દે. પણ ઘઉં કદાચ તમે જ્યારે વાપરો એના કરતાં સારી ક્વોલિટીના ઘઉં ખરીદી શકો, એવા પૈસાય થઈ ગયા હોય. પણ એ રાતના ઉઠવા માટે જે પેશન હોય ને કે મારા છોકરાઓ બિચારા ભૂખ્યા ના હોય, એના કરતાં બે ભાખરી ઘડીને ખવડાવી દઈએ પછી સૂવે, એ ભેગું જરાક એનું જે જોશ અને એનો પ્રેમ ભીળો હોય ને એનો સ્વાદ જુદો હોય, આખી જિંદગી યાદ રહે. હા, એમને નથી, જેણે જેણે પરાક્રમ કર્યા એ મેં કીધું એમ, એમને નથી થયા. કોકનું પ્રેમમાં પેશન હતું, એ પ્રેમને કારણે ખેંકી ગયા. કોકનું એવું પેશન હતું કે જે આમ કરિયરમાં હોય કે મારે અહીં પહોંચીને બતાવવું છે, દરેકે કોઈકને કોઈક એવી મંઝિલ પસંદ કરી, પછી એને આજુબાજુની દુનિયા ભૂલાઈ ગઈ હોય, પછી એને ગાંધીજીએ ફોટો નથી પડાવ્યો 15 ઓગસ્ટે ચાલો ધ્વજવંદન થાય છે હું ઊભો રહીને પહેલાં સેલ્ફી પડાવી લઉં, 35 વર્ષથી આપણે આ મજૂરી કરીએ છીએ, વકીલાત મૂકી દીધી, છોકરો મરી ગયો એક આખો, હવે આપણે 78 વર્ષે ફોટો તો પડાવી લઈએ, દુનિયા યાદ કરશે કે આ મોહનદાસ કરમચંદ ગાંધી લાલ કિલ્લા ઉપર બેઠો હતો. એને બદલે નીકળી ગયા ચાલતા ચાલતા, ક્યાં કોમી રમખાણ છે તો હું આગ ઠારવા માટે જાઉં છું એમ કરીને બંગાળ જતા રહ્યા, એક પણ બોડીગાર્ડ લીધા વગર. એ જ પોતળે આપણાથી એક મોબાઈલ બંધ થઈ જાય ને તો આપણે 50 જણાને પૂછી આવીએ કે આને કેમ રિપેર કરવો ને, નારો મોબાઈલ દે ને, સિમ કાર્ડ નાખી દઉં ને, બદલાવી નાખું ને, મેમરી કાર્ડ આમાંથી પાછો ઇન્સ્ટોલ કરી દઉં ને, કોમ્પ્યુટરમાંથી ડેટા લઈ લઉં. 24 કલાક આપણાથી મોબાઈલ વગરની જિંદગી નથી નીકળતી. એક ત્યારે એક માણસે ખાલી પોતળી પહેરીને, લંડનમાં ભણેલા માણસે 37 વર્ષ કાઢ નાખ્યા, કેમ નીકળ્યા હોય? આપણને આમ જરાક આમ ઘણાને હજી કચવાટ થાય કે હવે આ ગાંધી બાપાના હજી 150 150 કરીને બધા હથોડા મારે છે, પણ એ તમારા મારા જન્મદિવસ 150 વર્ષે કોઈ નથી ઉજવતું, નવે એનો એકેય વારસદાર સત્તામાં નથી, એના દૂર દૂરથી કોઈ દીકરો દીકરી પૌત્ર પૌત્રી એના દોહિત્ર દોહિત્રી કોઈ એકેય ખુરશી ઉપર નથી બેઠા, તોય ધામધૂમથી દેશ ગાંધી 150 દેશ શું કેમ દુનિયા ગાંધી 150 ઉજવે છે. એનું કારણ એ છે કે એક વખત એણે નક્કી કર્યું હતું કે મારા જીવનમાં આ મારો એજન્ડા, પછી એજન્ડા માટે લાલ કિલ્લા ઉપર ફોટો પડાવવા ઊભા નહોતા રહ્યા. હાલો 37 વર્ષે આઝાદીની ક્ષણ આવી તું, બધા નેતાઓ ફોટો પડાવવા ગયા હતા, ગાંધીજી દિલ્હીમાં જ નહોતા. આ લેવલ તમારું થઈ જાય ને એકવાર તમે ફના થઈ જવાનું કે ભાઈ એ વાત જ ભૂલી જાઓ તમે, કંઈ ફોટો પડવાનો છે, 5 જણા આવવાના છે, 2 જણા હાથ મિલાવવાના છે, મારે મારું કામ કરવાનું છે એમ કરીને તમે નીકળી જાઓ ને તો તમારે પછી પાછળ જોવાનું જ નથી, તમારી ચિંતા જ નથી કરવાની, તમારેથી ઇમ્પોસિબલ પોસિબલ થશે નહીં થાય, દુનિયા ચિંતા કરશે. આ લેવલ થવું જોઈએ. પણ હજી એક નુસ્ખો તમને કહું, જાત જાતના નુસ્ખા કહું છું ઇમ્પોસિબલ ને પોસિબલ કરવાના, બે વસ્તુનું મિક્સિંગ કરવાનું, હાવ એન્ડ વોટ. આ બહુ પ્રેક્ટિકલ નુસ્ખો છે, આ બધું તો બહુ આદર્શવાદી વાત, આપણે જરાક ઉપર ચડી ગયા પાછા નીચે જમીન ઉપર આવીએ. તમારી મારી લાઈફમાં ઇમ્પોસિબલ ને પોસિબલ કરવાવાળો નુસ્ખો છે ને, આ બહુ અદ્ભુત રામબાણ. જે જે લોકો ઉદ્યોગપતિ તરીકે સફળ થયા છે, જે જે લોકો રાજકારણી તરીકે સફળ થયા છે, જે જે લોકો લીડરશિપમાં સફળ થયા છે, જે જે લોકો સમાજ જીવનમાં સફળ થયા છે, આ દરેકે આ બે શબ્દોનું કોમ્બિનેશન કર્યું છે, હાવ એન્ડ વોટ, ક્યા ઓર કૈસે, ક્યા ઓર કૈસે, શું અને કેવી રીતે. સમજાવું, તમે માની લો કે સરસ જગ્યાએ કંઈક જમવા ગયા અને જમવામાં તમે એક સરસ મજાનો આઈસ્ક્રીમ ખાતો. આપણે આવું કરીએ જ છીએ, આપણે જમવા જઈએ છીએ, આઈસ્ક્રીમ ખાઈએ છીએ, જાત જાતની વાનગીઓ ખાઈએ છીએ. શું તમને ખબર પડી કે આ આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ, હો જમાવો ટાળો, બીજી વાર પાછું આવવું જોઈએ ખાવા માટે. આ છે શું, વોટ. તમને આઈસ્ક્રીમમાં રસ પડ્યો, પણ એ આઈસ્ક્રીમ કેવી રીતે બહેનો એની પૂછપરછ કરી, એ જાણવાની કોશિશ કરી, કોઈની પાસે જઈને 2 વખત આમ ઓબ્ઝર્વ કરી કે એની પ્રોસેસ શું છે, કેમ બનાવ્યો, શું નાખ્યું,
કેટલી રાહ જોઈ, કેટલું હલાવ્યું. જે લોકો દુનિયામાં આગળ નીકળ્યા છે, સક્સેસફુલ થયા છે, વિનર ને ચેમ્પિયન થયા છે, એ લોકો હંમેશા વોટથી અટકવાને બદલે વોટનું કોમ્બિનેશન હાઉ સાથે કરતા શીખી ગયા છે. એને જે બાબતમાં રસ પડે ને, બરાબર, એમાં ઊંડા ઉતરે. એને કન્સ્ટ્રક્શનમાં રસ પડે ને એટલે એ જોવે કે આ કેમ ભરાય, આથી અહીં કેમ થાય, આ અહીંથી આમ કેમ નકશો બને, આથી આમ કેમ આમ થાય. એને ખેતીમાં રસ પડેલી એમાં ઊંડા ઉતરે કે આ આમ આમાં આ થાય, આમાં જાંબુડો થાય, નારંગી કેમ ન થાય, આપણે ત્યાં સ્ટ્રોબેરી કેમ ન થાય. હાઉ 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 પ્રશ્નો પૂછતા જાય, જવાબ ગોતતા જાય, પ્રશ્નો પૂછતા જાય, જવાબ ગોતતા જાય. અમારે ભુડિયા છે ફાર્મ કચ્છમાં બરોડ સાહેબ, ચણીબોરનો જ્યુસ વેચે. બોલો, આખી દુનિયામાં ક્યાંય તમને મળે નહીં ચણીબોરનો જ્યુસ. ચણીબોરનો જ્યુસ કેમ કાઢી શકતો હોય છે માણસ, તમે કલ્પના તો કરો. ચણીબોરમાં તો આમ તમે જ્યુસ કાઢવા જાઓ તો આટલો છાલ હોય ને બાકીનો ઠળિયો હોય આવડો મોટો. ઘણાને તો મગજ ચણીબોર જેવા થઈ ગયા છે આજકાલ, બરોબર. પણ અમારા ભુડિયા દાદા, વેલજીભાઈ ભુડિયા કરીને માથે ગાંધી ટોપી પહેરીને એક દાદા છે બરોડ સાહેબની જ ઉંમરના, ચણીબોરનો જ્યુસ કાઢે. બોલો, યા વેચે કાયદેસર પીવા મળે તમને? એ બોરડ સાહેબે છાત્રાલયમાં ચણીબોરના જ્યુસ કાઢ્યા જ હોય, પણ સામે ઠળિયા હોય ને ખબર ન હોય કે આપણો જ્યુસ નીકળી ગયો. એટલે કરવા વાળા એને એને એ મેં દુનિયા આખીમાં આ અઘરમ અઘરું છે ને, ચણીબોરનો જ્યુસ કાઢવો એટલે કેટલી માથાકૂટ થાય. લોકો દાડમમાં કંટાળી જાય. લોકો એમ કહે કે દાડમમાં આટલા બધા બીયા ભગવાને હુકમ નાખ્યા, ચાવવા કેટલા પડે છે. પણ પ્રોસેસમાં ઊંડા ઉતરે કે ભાઈ, મને કહે કે જે વસ્તુ જ્યુસ એટલે રસ. મેં પૂછ્યું હતું, મેં કીધું ચણીબોરના જ્યુસ કેવી રીતે નીકળે, એટલે મને એને હાવ દેશી જવાબ આપ્યો. મને કે ભાઈ, જ્યુસ એટલે રસ. રસ તો ગમે એનો નીકળે, મને કે તમારા હાડકાનો નીકળે, બરાબર. હવે આ નીકળે એ તો હકીકત છે, મને કે એમાં તો કોઈ ના પાડી શકે એમ નથી. હવે એક વખત તમને ખબર પડી ગઈ કે રસ નીકળે એમ છે, પછી તમારે માત્ર ખંતપૂર્વક છાલ કાઢવાની છે, બીજું કંઈ કરવાનું નથી. ધીરજ જોઈએ, મને કે થોડો ખંત જોઈએ, ખંત અને ધીરજ. એટલે જેમ પેશન આવ્યું ને એમ ભેગું આવે પેશન્સ. પેશન એટલે જનૂન, પેશન્સ એટલે ધીરજ. ધીરજ આમ જરાક બધું ઉતાવળે આંબા ન પાકે, થોડીક રાહ જોવી પડે. શિયાળામાં અમારે છે ને બધા રાજકોટમાં બધા મિત્રો એવું નક્કી કરે કે આપણે શરીર ઉતારવા માટે વોકિંગ કરવું જોઈએ સવારમાં. એટલે પહેલું કામ શું થાય ખબર છે? વોટ્સઅપનું ગ્રુપ બને, વોકિંગ ગ્રુપ, મોર્નિંગ વોક ગ્રુપ, બરાબર. એમાં પાછા બે જણાને એડ કરીને, એક કે આને ક્યાં એડ કર્યો, આ એડ થતો હોય મારે નથી રહેવું એમ કરીને ભાગી જાય. એને વળી પર્સનલ ફોન કરવો પડે કે નાના આમાં કે બીજી માથાકૂટ નથી, આપણે કોઈ બીજા મેસેજ નથી કરવાના, આમાં ખાલી વોકિંગનું જ છે એમ કરીને એ બે ત્રણ દિવસે ગ્રુપ છે એ રાગે ચડે. એટલે એમાં બધા પોસ્ટ મૂકવાની શરૂ કરે કે કાલે સવારે 7 વાગે આપણે ચાલવા જવાનું છે. એટલે એક કે 7 બહુ મોડું લાગે, 6 વાગે રાખો. એટલે બીજો કે 6માં તો હવે અંધારા હોય, કૂતરા કવડે સવારમાં 6 વાગ્યા નીકળો તો 8નું રાખો, 8નું લેવલ રહે. એટલે 3 દી એમાં જાય, કેટલા વાગે ચાલવું એમાં, બરાબર. પછી 6:45 ટાઈમ નક્કી થાય અંતે સરવાળે, બરાબર. એટલે કેમ કે ઘૂંટણ દુખી જાય જો એમ કે ચંપલ પહેરીને ચાલીએ ને તો, એટલે સારા શૂઝ લેવા જોઈએ. એટલે ગ્રુપમાં એક ઉત્સાહી કલાકાર હોય એમ કે આપણી ખબર છે આ દુકાનમાંથી શૂઝ હું લઈ આવી દઉં 20% ડિસ્કાઉન્ટ, બધાએ પોતપોતાના માપ લખાવી દો. એટલે થોડાક દિ લગી શૂઝ પૂરણ ચાલે. એ શૂઝનું પૂરું થાય એટલે ટ્રેક પેન્ટ આવે, કે ટ્રેક વગર તો કેમ ચાલવા જવાય, કે લેંઘા પહેરીને થોડા ચાલવા જવાતા હશે. એટલે ટ્રેક લેવાની વાત આવે. બધી સામગ્રી ભેગી થઈને ત્યારે શિયાળો જતો રહ્યો હોય, બરાબર. એટલે પછી બધા સામૂહિક પણ નક્કી કરે કે હવે આ ખર્ચો કરી નાખો છે આટલો બધો, એટલે ચાલવું તો છે જ, બરાબર. એટલે ચાલવા નીકળે, પછી પહેલે દી ચાલવા નીકળે અને બે રાઉન્ડ ચાલે, ઓહો આજે તો કેટલું બધું ચાલ્યા, આખો હિમાલય ચડી આવ્યા હોય એટલી ખુશી ને પ્રસન્નતા અનુભવતા ભવતા, પાછા ઓલા ઉકાળા ને કાવાવાળાની રેકડીઓ ઉભા રહે ને પછી કે ઓહો આજે તો આપણે વોકિંગ કર્યું એમ કરીને ફાફડા મંગાવો, ફાફડા. એટલે ફાફડા કઈ લુખા થોડા ખવાય, એની ભેગી જલેબી તો જોઈએ જ એમ કરીને જલેબી પાછી મંગાવે એક પાછી. એટલે પછી ડબલ રોજ કરતા હોય ને એના કરતા ડબલ નાસ્તો કરીને પાછા આવે અને પછી પાછા નાહી ને ત્યારે ખાનગીમાં અરીસામાં આમ જોઈ લે કે ફેર પડ્યો, કે આમ ફેર પડ્યો.
કે એક તો તમે બે મહિને ચાલવાનું ચાલુ કર્યું, ત્યાં લગી તો વોટ્સઅપમાં જ બેઠા હતા કે ચાલવું છે ચાલવું છે કરતા, અને પ્રેક્ટિકલી બે રાઉન્ડ ચાલ્યા એની માથે પાછો આટલો નાસ્તો કરી ગયા, અને હવે અરીસમ જુઓ છો કે ફેર પડ્યો. એ ફેર પડે ને તોય એક વર્ષે પડે, એક રાતમાં ન પડે. આ સલમાન ખાનના કે આ બધાના બોડી તમે જુઓ છો બરાબર. આ સંજય દત્ત હમણાં એક ઇન્ટરવ્યુમાં હું જોતો હતો, એટલે પાણીપતનું કંઈક આવતું હતું ટીવીમાં જોતો હતો, તેને એક ઇન્ટરવ્યુમાં કીધું કે ભાઈ હું તો જેલમાં હતો 5 વર્ષ, તો જેલમાં તો બીજું શું કરી શકો તમે, તમે કસરત કરી કે જેલમાં તો આજે કામ લાગે છે. અર્જુન કપૂર કરતાં મારું શરીર સારું છે, એ કંઈક અર્જુન કપૂર મારાથી અડધી ઉંમરનો છે એના કરતાં મારી ફિટનેસ સારી છે, કારણ કે આપણે કસરત કરી રાખી 12 કલાક કસરત કરી. પણ એ તો 5 વર્ષ લગી 12 કલાક કસરત કરો પછી એનું રિઝલ્ટ દેખાય, એમને એમ નથી દેખાતું. તરત નથી આમ બાવડા બની જતા, ચોસલા બની જતા, સિક્સ પેક બની જતા. કસરત તો એક ઉદાહરણ છે મિત્રો, કસરત મગજની પણ હોય. તમે વાંચવાનું આપણે એમ કહીએ કે વાંચો એટલે બે પાના વાંચીને તમે એમ કહો કે હવે આપણે વિદ્વાન થઈ ગયા, એમ વિદ્વાન નથી થવાતું. વર્ષો આપી દેવા પડે, જિંદગી નાખી દેવી પડે. તો પેલા હું હમણાં વિયેના હતો, વિયેનામાં વાયોલિનના અને એના બધા બહુ મોટા મોટા કોન્સર્ટ થાય, તો ત્યાં જ મેં એક પ્રસંગ વાંચ્યો કે માસ્ટર સ્ટ્રેડિવારી નામના એક મોટા વાયોલિનિસ્ટ હતા, અને એમણે વાયોલિન વગાડ્યું સ્ટેજ ઉપર. આમ તમારી જેમ બધા મિત્રો બેસીને સાંભળતા હતા કોન્સર્ટ પૂરી થઈને, એવું વાયોલિન વગાડ્યું આમ બધા આમ ધન્ય ધન્ય થઈ ગયા, આહા સ્વર્ગ મળી ગયું આમ ધરતી ઉપર. લોકો ખાવાનું ભૂલી ગયા, લોકો ઊભા થવાનું ભૂલી ગયા, કોન્સર્ટ પૂરી થઈ તો કોઈ હલે નહીં અહીંયાથી. પછી એક ભાઈ ઊભા થયા અને આમ સ્ટેજ ઉપર ચડી ગયા ઠેકડો મારીને સીધા, અને પેલા વાયોલિન વાદકનો હાથ પકડી અને કહે કે આહા તમારા જેવું જો મને આવડે ને વગાડતા જિંદગી કાઢીને આપી દઉં મારી. અને માસ્ટરે એમનો હાથ પકડીને એમ કીધું કે ભાઈ મેં તો આપી દીધી, તમે કહો છો ને કે જિંદગી કાઢીને આપી દઉં મારી તો આવું વગાડતા આવડે, તો મેં તો આપી દીધી મારી જિંદગી એટલે વગાડતા આવડે છે. જિંદગીની જુવાની આખી કહેવાય 30 વર્ષની આમાં કાઢી દીધી વાયોલિનમાં, ત્યારે તમને આટલું બધું ધન્ય થઈ જાવ છો, ત્યારે તમને આ સૂર આટલા બધા વાલા લાગે છે. જે બાબત કોઈ પણ એક બાબત, હું એમ નથી કહેતો બાબત નાની મોટી હોય, હું તો કહું છું પોતું કરવા જેવી ને કચરો સાફ કરવા જેવી બાબતમાં પણ જો તમે જિંદગી આપી દો ને તો એક દી તમે જાઓ નહીં તો 5 જણા પૂછવા આવે કે આજે કેમ નથી આવ્યા, આજે કેમ નથી આવ્યા, આજે પોતા કેમ હરખા નથી. લોકો યાદ કરે તમને. મારા મિત્રો, જિંદગીની અંદર આગળ નીકળવું હોય ને તો એક શબ્દ યાદ રાખજો. હમણાં બહુ ધમાલ ચાલે છે બિન સચિવાલય પરીક્ષા, બધા વિદ્યાર્થીઓ બિચારા હેરાન થાય છે, અત્યારે પ્રયત્ન કરે છે બરાબર. પણ હું ઘણી વાર એવી પરીક્ષા એક નહીં તો બીજી આવે, બીજી નહીં ત્રીજી આવે, દરેક પરીક્ષામાં પદ હોય 5,000, 10,000, 12,000, 15,000, એનાથી વધારે નોકરીઓ જગતમાં કંઈ એક સાથે આપવાના નથી કોઈ. અને અરજીપત્રક કે પરીક્ષાર્થી કહેવાય હોય 10 લાખ, 12 લાખ, 14 લાખ, આવા જ આંકડા હોય. તમે જોજો, ખોટું બોલતો હોય તમારે છાપા કે ઇન્ટરનેટ જોઈ લેવાની છૂટ. મને એ ક્યારેક વિચાર આવે, ચાલો તમે આંદોલન કરીને આ કરીને 5 પરીક્ષા આપણે લેવડાવીએ, પારદર્શક કાચની પેટીમ પરીક્ષા લેવડાવીએ, ઇન્ટરનેટને કેમેરા સાથે લેવડાવીએ, તો એ સિલેક્ટ તો અંત 10,000 જ થશે, 5,000 જ થશે, 500 જ થશે, જેટલી પદ હશે એટલા જ થશે. એટલે 18 લાખ બાકીના શું કરશે? આવો તો કોઈ વિચાર જ નથી કરતું ને, આવી કોઈ ચર્ચા, બધા સફળતાની જ ચર્ચા કરે છે, બધા વિનર્સને જ વાહવા કરે છે, એને જ ફૂલડે બતાવે છે. પણ ઓલા વિનર્સ 4,000 રહી છે ત્યારે લૂઝર્સ 10 લાખ ને 41,000 રહી છે, એ લૂઝર્સ શું કરશે? એ જીવશે ને, થોડા મરી જશે કૂવામાં, એને ખાવા પીવા જોશે, એને કુટુંબ ચલાવવાનું થશે, એને જીવનમાં કંઈક કરવું હશે, કંઈક ફરવું હશે, એ શું કરશે? એનો જવાબ હું તમને આપું, ઇરરિપ્લેસેબલ બનો. તમારું રિપ્લેસમેન્ટ ન થાય ને એવું કંઈ પણ એક કામ શોધી લ્યો જિંદગીની અંદર. એ હું કહું છું ડ્રાઇવિંગનું કામ હોય ને, ડ્રાઇવિંગ ગાડી હલાવવાનું કામ, લોકો તમને ગોતતા ગોતતા આવશે ને ડબલ પૈસા આપીને લઈ જશે. ચોકીદારીનું કામ હોય ને લોકો ગોતતા ગોતતા આવશે. હું મારા જાત અનુભવે કહું છું, સારા કેરટેકર નથી મળતા વડીલો માટેના. 50,000 રૂપિયા લોકો રોકડા આપવા તૈયાર છે કે ભાઈ અમારા બા છે, બાપુજી છે, અમારા ઘરની બહાર કેમ જાઉં, 24 કલાક તો અમે બેસી ન શકાય, અમે બહાર જઈએ તો 50,000 કમાઈને લઈ આવીએ એક દીના, 50,000 રોકડા આપી દઈએ પણ અમે આમને હાચવી દો, તમે નથી મળતા. નાની નાની વાતો, કેટલી સ્કિલ છે આ પૃથ્વી ઉપર પડેલી, કેટલી ડિમાન્ડ છે જ્યાં માણસો નથી. બધાને અમુક જ જગ્યાએ જવું છે, બધાને અમુક જ ખુરશી ઉપર બેસવું છે, બધાને સિક્યોર જોબ જ જોઈએ છે, એટલે બધાને એમ થાય છે કે હું રહી ગયો. જરાક આમ જુઓ તો ખરા, બંધ પડેલા દરવાજા સામે માથા પછાડવાનું બંધ કરીએ તો ખબર પડે ને કે પાછળ બીજા કેટલા દરવાજા ખુલ્લા છે જ્યાંથી આપણી યાત્રા શરૂ થાય એમ છે. તો એક શરૂઆત કરવી પડશે, એ કહો કે યાત્રા શરૂ કરવી પડશે.
અને એના માટે અમે તમને કીધું ને, ઇરિપ્લેસેબલ બનવાની, એક્સપર્ટ થવાની કળા માટે ધીરજ રાખીને કોમ્બિનેશન કરતા જવાનું, વોટ એન્ડ હાઉ. જે વસ્તુ તમને અંદરથી ગમે ને એના હાઉમાં જાઓ. ફિલ્મ ગમતી હોય તો ફિલ્મના હાઉમાં જાઓ. ફિલ્મ ગમવાથી તમારો ખર્ચો વધશે. 200 રૂપિયાની ટિકિટ છે, 250 રૂપિયાની ટિકિટ છે, 400 રૂપિયાની ટિકિટ છે, તમને ફિલ્મ બહુ ગમતી હોય છે, તમારે 5 ફિલ્મ જોવા જશો તો તમારે 2500 રૂપિયા ઓછી જાય, ઓછા થશે. હાઉમાં જાઓ. ફિલ્મ બને કેવી રીતે? એક અભિષેક શાહ જેવો કો ગેલારો નામની એક ફિલ્મ બનાવી છે, 4 કરોડ રૂપિયા ગુજરાત સરકારે આપ્યા, 2 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારે આપ્યા, 6 કરોડ રૂપિયા એક ફિલ્મમાંથી એણે લઈ લીધા, નેશનલ એવોર્ડ મળ્યો. એટલે કારણ કે એ ગમે તો એની ગમી એટલે જ ફિલ્મ મેકર છે ને ભાઈ, પણ એ હાઉમાં ગયા એટલે એમાંથી કમાતા થઈ ગયા, એમાંથી પૈસા મેળવતા થઈ ગયા. તો આ પાયાની કેટલીક વાતો મેં તમારી સાથે શેર કરી ઇમ્પોસિબલને પોસિબલ બનાવવા માટે. નવી વાતો છે, તમે વિડીયોમાં જ બધી જોયું હોય એવી વાતો જ જો કરવા આવ્યો હોઉં તો સાહેબને એમ ન કીધું કે વિડીયો હા મોકલી દઉં છું એક, જ્યાં સ્ક્રીન લગાડીને પ્લે કરી દેજો એટલે બધાને મજા આવી જશે, સાંભળી લેશે બધા. એટલે મેં ધ્યાન રાખ્યું હતું કે સાહેબે જેમ નવો વિષય આપ્યો એમ આપણે એને ન્યાય આપવા માટે થોડીક નવી વાતો લઈ આવી વિચારી, કે ભાઈ આમાં નવું શું થઈ શકે, કેવી રીતે થઈ શકે. માણસ માત્ર શીખે છે કેવી રીતે? નાનું બાળક ભાષા કેમ શીખે? નાનું બાળક ઊભું રહેતા કેમ શીખે? નાનું બાળક દોડતા કેમ શીખે? ખાતા કેમ શીખે? આ લાલ છે, આ પીળું છે, આ કેમ બધું શીખે? જોઈ જોઈને. જે મમ્મી પપ્પા કરતા હોય એ જોયા કરે. મમ્મી કહે કે આ દૂધ છે, મમ્મી કહે કે આ છાશ છે, એટલે એ નક્કી કરે કે આ દૂધ છે, આ છાશ છે. એને કહેવાય અંગ્રેજીમાં સાયન્સ ઓફ ઇમિટેશન, નકલ કરીને મળતી વિદ્યા. આપણે ના પેલા એકડિયા ઘૂંટાવતા, એક આમ જ્યાં લગી આવડે નહીં ત્યાં લગી આટલો આટલો મોટો મોટો એકડો કરીને રાખો, તો કાંઈ ન થાય ને જીવનમાં. તમને એમ થાય કે આ બધી વાતો કરે છે, આ તો બધી કોકને કવિતા સૂજે ને કોકને ચિત્ર સૂજે ને કોકને, આપણે તો કાંઈ નથી સૂતતું, કાંઈ નથી સૂતતું. નકલ કરતા આવડે, નકલ કરો. નકલ એટલે ચોપડીમાં નકલ નહીં, ઓલી પરીક્ષામાં પેપરની નકલ નહીં, એના ફાયદો નહીં થાય. કોક કંઈક કામ સારું કરતું હોય ને તમને એમ લાગે કે આપણે બીજું કંઈ નથી આવડતું, પણ આ ભાઈને કંઈક આવડે છે, આ બેનને કંઈક આવડે છે, એની કોપી કરો તોય કંઈક આવડી જશે. પછી તમને તમારા રસ્તા દેખાવા પણ છે. થાય લોકો ઇમ્પોસિબલ, અમુક સવાલના જવાબ ન મળે તમને. મેં ખાતા રહે મેરા દિલ મારા પુસ્તકમાં કિસ્સો લખ્યો છે, પેલા વિદેશના મહેમાન આવ્યા હતા અને અમે ગરમા ગરમ પૂરી ખવડાવી, તો ખાવાને બદલે જોયા કરે ને પછી પૂછે કે આમાં હાઉ ડીડ યુ ફીલ એર ઇન ટુ ઇટ, પૂરીમાં હવા ક્યાંથી આવી? હવે એ તો મેં મૂંઝાણો, મેં કીધું આમાં તો કંઈ પંપને ઇન્જેક્શન નાખીને આપણે આમ કરીને હવા જ નાખી નથી, તો પૂરીમાં હવા ક્યાંથી આવી? હવે સારું છે ફૂલકા રોટી નહોતી જોઈ એને, નહીતર એમ પૂછે કે આમાં હવા ક્યાંથી આવી? પછી એણે સવાલ પૂછ્યો ને એટલે હું ધંધે લાગ્યો, બહુ દેશી કાઠિયાવાડી કહું, ધંધે લાગ્યો. કહેવાનો જવાબ તો દેવો ને. પછી એમાંથી વિજ્ઞાનનો નિયમ ગોતી આવ્યું, પૃષ્ઠતાણનો નિયમ છે, સાદો સાયન્સ છે, કે ભાઈ તેલ હોય, મોણ હોય, પાણી હોય અને ઉકળતું તેલ હોય એટલે નીચે વરાળ પેદા થાય, વરાળ પેદા થાય એટલે ઓલા અણુઓનું બંધન છે એ વિસ્તરણ થાય, કારણ કે વરાળને નીકળવાની જગ્યા જોઈએ, સામે લોટ છે એટલે એ તો ઘન સોલિડ પદાર્થ છે બરાબર, એટલે એમાં જે તેલ પાણીવાળો ભાગ છે ને એનું પળ છે એને ઉપસાવે એટલે ફૂલકા રોટી થાય ને એટલે પૂરી થાય. આનો મર્મ એટલો જ છે મિત્રો કે સવાલ થાય ને તો જવાબ મળે, સવાલ જ ન થાય તો જવાબ કોઈ દી જડે નહીં. એટલે સવાલો ગોત પૂછતા રહેશો ને તો જવાબો જડતા રહેશે, તો ઇમ્પોસિબલ પોસિબલ થતું રહેશે. સમજવા જેવું છે. અને સાદી ફોર્મ્યુલા, મેં તો હમણાં લિયોનાર્ડો દ વિન્ચી બહુ મોટો ઇન્વેન્ટર, ચિત્રકાર પણ હતો, હ્યુમન એનેટોમીનો ડિઝાઇનર હતો, હેલિકોપ્ટરનો ડિઝાઇનર હતો, સાયન્સ આર્ટ્સ બધાનો માસ્ટર, એના 500 વર્ષ પૂરા થાય છે આ વર્ષે. તો વિન્ચીનું એક વાક્ય હું હમણાં વાંચી આવ્યો, ચોટી ગયું મગજમાં. એણે એમ કીધું છે, ટુ બી સક્સેસફુલ ઇન લાઈફ ફાઇન્ડ અ લોક, ડોન્ટ ફાઇન્ડ અ ડોર. લોકો દરવાજા ગોતે, તમે તાળા ગોતો. ફાઇન્ડ અ લોક. તાળા એટલે બીજા જે નથી જતા ત્યાં જશો ને તો ભીડ ઓછી હશે, ખુલ્લા દરવાજામાં જશો તો બહુ ભીડ હશે, બધાને આવડે એવું કરવા જશો તો બધા કરતા હશે. તો ફાઇન્ડ અ લોક, ધેન ક્રિએટ અ કી. પહેલા તાળું ગોતો ને પછી તાળાની ચાવી બનાવો, જુઓ કે આ એરિયાની અંદર આ વસ્તુ નથી, આપણે આ વસ્તુની દુકાન કરી શકીએ તો કદાચ ચાલે, લોકો લેવા આવે, એની ચાવી બનાવો. એન્ડ રિમેમ્બર ધેટ ધેટ વન્સ યુ ઓપન ધ ડોર અધર વિલ કમ. એકવાર દોર ઉઘાડશો પછી તમે એકલા નહીં હો. ભાવનગરમાં પહેલા ભૂંગળા બટેટા જેણે બનાવ્યા હોય છે એણે પેલી ચાવી ગોતી જઈ છે કે આપણે નવી આઈટમ બનાવીએ, પાઉં ગાંઠિયા ને ભૂંગળા બટેટા ને આવું બધું મળે જ ને,
હું મેં ખાધું છે ને એટલે તો યાદ આવ્યું. તો એ પેલા પાઉં ગાંઠિયા બનાવવા વાળા ઇન્વેન્શન જ કર્યું હશે ને સાયન્સની જેમ, કે આપણે પાઉં ને ગાંઠિયાનું કોમ્બિનેશન કરીએ. બરાબર, એ પાઉં ગાંઠિયાનું કોમ્બિનેશન કરવાવાળો પહેલો હતો, ત્યારે તો એ યુનિક હશે, ત્યારે એને પૈસાય બહુ મળ્યા છે શરૂઆતમાં. પછી બીજાએ રેકડી કરી હોય, પછી ત્રીજાએ રેકડી કરી હોય, પછી ચોથાએ રેકડી કરી હોય, પછી તો લોકો ઘરે બનાવતા થઈ જાય, પછી તો પાર્સલ થવા માંડે. એટલે તમે એક વખત એક તાળું ખોલશો તો તમે જવાવાળા પહેલાં હશો, એકલા નહીં હો, બીજાએ આવશે, 10 જણા આવશે. માટે આઈડિયલ આદર્શ રસ્તો એ છે કે તમે નવા નવા તાળા ગોતતા રહ્યો, પાઉગાંઠિયામાંથી કમાણા પછી નજર બીજે દોડાવો, હવે બીજું શું થઈ શકે, આનાથી આગળ શું થાય, હવે સેન્ડવિચની થાય, હવે એમ કે રેસ્ટોરાં થાય, હવે હોટલ થાય, તો એમ્પાયર થઈ જાય એવું બને. બીજો વારસો આવે ત્યાં લગીમાં તમે શરૂ કર્યું હોય રેકડીથી, અને તમારા વારસદારો સીધું શરૂ કરે આઈપીઓથી, પબ્લિકના સીધા પેલા આખા પબ્લિક લિમિટેડ કંપનીથી, તો આ શક્ય છે. બાકી કોઈ ગેરંટી નથી, સમજી લો. એક ધીરુભાઈ અંબાણીના બે છોકરાઓએ ટેલિફોનનો બિઝનેસ કર્યો, અનિલભાઈએ પહેલાં કર્યો અને મુકેશભાઈએ પછી કર્યો, એક જ બાપના બે છોકરા, એટલે જીન્સે સરખા ને વાતાવરણે સરખું ઉછેરે એક જ ઘરમાં. બરાબર, એક ટેલિફોનમાં એવા ફેલ ગયા કે એનું દેવું મોટા ભાઈ ભરી દેવું પડ્યું, બીજા ટેલિફોનમાં એવા હિટ ગયા કે બાકીની કંપની અત્યારે ખાડે ગઈ, એને પણ પૈસા નથી. જીઓ એકવાર આવી ગયા પછી, તો જો કોઈ સ્ટેમ્પ મારીને ગેરંટી આપતું હોત તો એવું હોત ને, એમ કે અનિલભાઈને જે આવડે એ મુકેશભાઈને આવડે, મુકેશભાઈને જે આવડે અનિલભાઈને આવડે. કોઈ ગેરંટી બે જો સગા ભાઈઓમાં ન હોય તો તમારા ને મારા કપાળ ઉપર એ કોઈ ગેરંટી જગતમાં લખેલી હોતી નથી. હું તો ઘણી વાર મારા લેક્ચરમાં કહું છું કે એવી ગેરંટી હોય તો અમિતાભ બચ્ચન આવડો મોટો લિજેન્ડ, જયા બચ્ચન પણ બહુ સારી એક્ટ્રેસ એના જમાનામાં, ઐશ્વર્યા રાય પણ લિજેન્ડ મિસ વર્લ્ડ, તો અભિષેકભાઈ પાસે કાંઈ કે પિક્ચર નહીં. આ અર્જુન કપૂર કરતા તો હારો જ લાગે છે એમ તો, અર્જુનને બે રોલ મળે તો એને કોઈક આપવા જોઈએ ને. બરાબર, પણ એવી કોઈ ગેરંટી નથી કે તમારા આખી આજુબાજુ બધા ટેલેન્ટેડ હોય એટલે તમે સક્સેસફુલ જ થશો, નોએ થાવ શક્ય છે. એટલે કોઈ જગતની અંદર સ્ટેમ્પ નથી, કોઈ ગેરંટી નથી મિત્રો. પણ જો અશક્યને શક્ય બનાવવાનું એક જજ્બાત હોય, એક પાવરફુલ, મેં કીધું એમ વિલ હોય, એક નિર્ણય હોય, અને સૌથી મહત્વનો ભાગ છેલ્લે, જ્યારે તમે અશક્યને શક્ય બનાવવાની યાત્રામાં ગયા હશો ને ત્યારે 50 પ્રકારની કોમેન્ટો આવશે 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 ને આવશે જ. એનાથી કોઈ જગતમાં મુક્ત ન થયું. દરેક શ્રીકૃષ્ણને કોક શિશુપાલ ભટકાતા જ હોય, એ આવે જ. મહાવીર સ્વામી સાવ જંગલમાં બેસી ગયા હતા, મહેલ છોડી દીધો, રાજપાટ છોડી દીધું, રાજ્ય સંપત્તિ બધું છોડી દીધું, ખાવાનું છોડી દીધું, ઉપવાસ કરતા હતા, જંગલમાં બેઠા હતા, ત્યાં બેઠો બેઠો કોઈ ખળી કરવા માટે આવ્યો કે આ ભાઈ પૂતલું છે કે જીવતા છે, પૂતલું છે કે જીવતા છે, કાનમાં હળી ફૂકી જતો થયો, કાંટા ફૂકી દીધા કાનમાં. તમે કોઈ નડતા નથી, તમે ખૂણામાં બેઠા છો કે મારે ભૂખ્યા રહેવું છે, મારે પૈસા નથી જોતા, ખાવાનું નથી જોતું, કપડા નથી જોતા, તો દિગંબર અવસ્થામાં બેઠા હતા. તો કોક આવીને કે આ જીવતો છે કે નહીં જીવતા છે કે નહીં, કરીને કાનમાં કાંઠા મારી ગયા. આ સંસારનો નિયમ છે, લોકોને પોતાને કામ હોય ને એટલું જ જોવે. જો આ લગ્નગાળો છે અત્યારે તો ઘણી વાર કહેતો જોઉં છું, બધા જ લોકો છે ને એ તમે બધું, લોકો ડ્રાયફ્રૂટ મોકલાવે ને, ચોકલેટ મોકલાવે ને, ખજૂર મોકલાવે ને, કંકોત્રીમાં ફોટા પાડે ને, પ્રી વેડિંગ શૂટની પેન ડ્રાઈવ મોકલાવે, અમારા જેવા પાસેથી 2-4 પછી સારા સારા વાક્યો લખાવે ને, કવિતાઓ લખાવે. લોકો આ કાંઈ જોતા નથી, જમવાનું કેટલા વાગે, કયા પાર્ટી પ્લોટમાં છે એટલું જ વાંચે છે. અને અહીંયા ઘણી વાર પાર્કિંગ કરતા કરતા બાજુવાળાને પૂછતા હોય કે ઓલા ફૂલના બુકે ઉપર નામ કોનું લખવાનું, એટલે નામ સુધા નથી વાંચતા વર્કન્યાના, આખા નામ નથી વાંચતા કે કોણ કોની સાથે પહોંચે છે. આપણા વાળો પક્ષો એની નામ ખબર હોય, બરાબર, સામે વાળા નામે ન વાંચ્યું હોય હરખું, પણ ઓલું યાદ હોય 7:30 વાગે પહોંચી જવાનું છે, એમાં તો પ્લાનિંગ કરે ને, 2 છોકરાઓને આગળ મોકલે, તું જોતો ઓલા કાઉન્ટર લગી છેક લગી યા શું મળે છે, 2 છોકરાનું આધે ઇધર જાઓ આધે ઉધર જાઓ, બાકી મેરે પીછે આવો, એમ કરીને બધા રેકી કરવા નીકળે. આમ ઓળામાંથી તેલ નીકળતું હોય ને, શીરામાંથી ઘી નીકળતું હોય ને, એનો સંગમ થતો હોય ને, એની માથે એક પીઝાનો ટુકડો પડ્યો હોય ને, એની માથે એક દહીંવડાની પ્લેટ પડી હોય, આમ થાળીમાં બધું લઈ લીધું હોય ને, પછી પાછા પાર્કિંગમાં જાય ને ત્યારે કોઈક બાજુવાળા બોલતા હોય, સ્ટીમ ઢોકળામાં બહુ મજા આવી, તો કે હે ઢોકળા તો રહી ગયા, જેટલું ખાધું હોય એનો અપચો થઈ જાય. તો તમે આ બધી ફોર્મ્યુલા 1 બાય 1 અમલમાં કરશો, તમારી જાતને અપગ્રેડ કરતા જાઓ, ઇન્વોલ્વ થતા જાઓ,
બરાબર પ્રેક્ટિસ કરતા જાઓ, બધી મેં નાની નાની ફોર્મ્યુલા આપી, પેશન રાખો, પેશન્સ રાખો, બરાબર ક્વિક ડિસિશન મેકિંગ કરો, એક વાતને પકડીને એમાં ધીરજ રાખીને તૂટી પડો, બરાબર મહેનત કરો, બધું મેં તમને કીધું, બરાબર આજુબાજુના અભિપ્રાયની પરવા કર્યા વગર સાહસ કરો, એડવેન્ચર કરો, શીખો, લર્નિંગ કરો, શીખના બંધ તો જીતના બંધ, સમજી લેજો. કોઈ પણ ઇમ્પોસિબલ વસ્તુ શીખવી તો પડશે, પછી બીજું બધું થશે. તો છેલ્લી વાત આ છે કે રસ્તામાં તમને એની ટીકા કરવાવાળા, લેગ પુલિંગ કરવાવાળા, કારણ કે એ ક્યાંય ન ગયા હોય ને એટલે એને બહુ મજા આવે તમારી હળી કરવામાં. કારણ કે આ હું કામ જાય, અમે તમે જોજો સવારમાં જે ઘણી વાર આ લગ્નની વાત કરું છું ને, જે વહેલા ઉઠ્યા હોય ને એ બિચારા તો વહેલા ઉઠે, શિસ્તવાળા લોકો હોય, બરાબર કે આપણે સમયસર બ્રશ બ્રશ કરી તૈયાર થઈને 5 વાગે રેડી થઈ જવાનું, જાન આવવાની છે, બરાબર. એટલે કેટલાક ગોદડા ઓઢીને હુતા હોય એટલે એને જે વહેલા ઉઠી ગયા હોય ને નડે બહુ, એ હુજા એમ કરીને કર્યો, હુજા અત્યારમાં હું આમાં ઉધરસતા, આ બધા બ્રશ કરે છે ને, કોકળા કરે છે ને, બાથરૂમ બંધ કરીને હુજા, લાઇટ બંધ કરી દે. એનો વાંધો એટલો જ હોય કે તમે હુતા છીએ ને તમે એના ઉઠી ગયા. એટલે તમે મિત્રો જ્યારે જ્યારે કંઈક જીવનમાં કરવાની કોશિશ કરશો, આગળ વધશો, કંઈક નવું પરાક્રમ કરશો, નવું શીખશો, ત્યારે 50 જણા કોમેન્ટ્રી બોક્સમાં સ્પેક્ટેટર તરીકે બેઠા બેઠા આમ ન હોય, આમ ન થાય, તારાથી થાય જ નહીં, તારા ખાનદાનમાં કોઈ કહ્યું છે કે તું કરવા નીકળો છો, આવી વાતો કરશે કરશે ને કરશે, જેમાં ના જ નથી. રમવાવાળા 11 હોય, જોવાવાળા 1 લાખ હોય, એ તાળીએ પાડે ને પાછી માથે 5 ડિગ્રી બોટલ ફેંકે, બે કરે. આપણે એનાથી અવિચળ થઈને આપણા કામ ઉપર, આપણા લક્ષ્ય ઉપર ચુસ્ત રીતે ટકી રહેવું, એ જ આપણી સાધના. આપણે કંઈ પદ્માસન વાળીને કોઈ હિમાલય ઉપર તપ કરવા નથી જવાનું, આ આપણી તપસ્યા, આપણી સાધના. અબ્રાહમ લિંકન જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ થયા, આજની છેલ્લી વાત કરીને સમાપન કરું, તો આમ કોકને હાશકારો થયો ને, કોક કે વંશવર વંશવર, આમાં ભેગું કેમ કરવું, પણ ચિંતા કરો, આપણે કંઈ આમ તમને ડોઝ છે ને, હું ઘણી વાર રસ્તા રસ્તા કહું કે એમ ડૉક્ટર 7 દીની દવા આપે, એક દીમ ખાઈ જવું કંઈ તાવ ન મટી જાય, એ 7 દીની દવા 7 દીના ટુકડે ટુકડે જ ખાવાની હોય, સવાર બપોર સાંજ, બરાબર. એમ દરેક દવાનું માપ હોય ને, આજના માપનું કેપેસિટી પૂરી થઈ ગઈ, આજનો સિરપનો બાટલો ઠલવાઈ ગયો, આનાથી વધારે હું નાખું ઢોળાઈ જાય, એ કે પેટમાં ન જાય, સીધું નીચે જાય. વરસાદ છે ને, ખેડૂતના દીકરાઓ મોટાભાગના બેઠા હશે, બરાબર, વરસાદ છે ને એ બહુ જોરદાર પડે ને એનાથી ખેતીને ફાયદો ન થાય, પણ ધીમો ને એકરસ પડે ને એનાથી બહુ ફાયદો થાય. એટલે ઝાપટા મોટા હોય ને, ગાજો વાજો ઝાજો કરે, પણ એ પાણી વહી જાય પાછું સીધું. એટલે ધીમો વરસાદ હોય, ઝાજો અવાજ ન કરે, પણ ઉગે એનાથી. એટલે આપણે ધીમી ધારે આ બધી ટીપે ટીપે વસ્તુના વિચાર રેડવા છે, બરાબર. બાકી તો જગતમાં મારા જ નહીં, દુનિયા આખીમાં સારા સારા પુસ્તકો લખાણા જ છે, એ છે જ, જેને વધારે અભ્યાસ કરવો હોય વાંચવું હોય, વિડીયો છે, પ્લેનેટ જેવી મારી એક ચેનલ છે, બીજા બધા કેટલા બધી મોટિવેશનલ વિડીયોની ચેનલો છે, બધું જ્ઞાન છે, જ્ઞાનની કમી જ નથી. ગાંધીનગરની દિલ્હીની ફાઇલોમાં ભારતની તમામ સમસ્યાઓનો ઉકેલ છે, જો અમલ કરો તો. અમલ કરો તો આ રોડની, ટ્રાફિકની બધી સમસ્યાનો ઉકેલ છે, પણ અમલ કરો તો. છેલ્લો કિસ્સો તમને કહી દઉં, અબ્રાહમ લિંકન અમેરિકાના પ્રેસિડેન્ટ થયા, સંઘર્ષ કરીને ખૂબ આગળ વધીને, અને નાનો માણસ નીચેથી ઉપર આવેલો, બીજા બધા જે જરાક ખુરશીનું એવું છે, સફળતાનું એવું છે, તમે પહેલો નંબર આવો એટલે બીજા 5 જણાના નંબર કપાણાય હોય ને, એ બોલે નહીં, પણ એને મનમાં તો એમ થાય ને કે મારી જે જગ્યા હતી ત્યાં આ ભાઈ ગોઠવાઈ ગયા છે, આ બેન ગોઠવાઈ ગયા છે, એટલે મનમાં થોડીક બળતરા તો થાય, પણ એ બોલે નહીં, બરાબર. તમે જેટલો જલસો કરો એમ કોકના કોલસાઈ થતા હોય, બરાબર, એને બળતરા થતી હોય તમારો જલસો જોઈને. તો સાદી અને સીધી ટૂંકીને ટચ વાત એટલી કે લિંકનને પ્રેસિડેન્ટશીપનું પહેલું જ જ્યારે સંસદ એટલે કોંગ્રેસ કહેવાય અમેરિકામાં, એની મિટિંગ બોલી, બધા અભિનંદન આપવા માટે ઊભા હોય, પણ એમાં મનમાં જરા ખારે હોય કે આ આપણી જગ્યાએ આ ગોઠવાઈ ગયો, આ ન હોત તો આપણો વારો હોત, એવા એક મોટા ઉમરાવ કક્ષાના, લિંકન તો સાદા કપડાં પહેરીને આવ્યા હતા, ગરીબ કુટુંબમાંથી મોટા થયા હતા, આ તો જરા ભપકાદાર કપડાંવાળા, ઠાઠમાઠવાળા, ઘોડાની બગી લઈને ફરવાવાળા, એવું રજવાડી કુટુંબ. એટલે બધા હાથ મિલાવીને અભિનંદન આપતા હતા ને, ત્યારે એમણે હાથ મિલાવીને અભિનંદન તો આપ્યા, પણ ભેગી આપણે મેં કીધું ને એમ હળી એમ ભેગી જરાક એને જે ગયમું નહોતું ને એને જે બળતરા થઈ હતી ને, બળતરાય બહાર કાઢી, અને બળતરા બહાર એમ કાઢી કે ભાઈ
એમ કે તમને ખબર છે, આપણે તો વર્ષો જૂનો સંબંધ છે, તમારા બાપુજી મારા બાપુજીના જૂતા સીવતા. સન્નાટો થઈ ગયો ચારે બાજુ. પ્રેસિડેન્ટ લેવલના માણસને કહો કે એમ કે તમારો બાપ મારા બાપના જોડા સીવતો, આ તો ઇન્સલ્ટ છે, અપમાન છે. અને બાજુબાજુ બધા ચૂપ, કારણ કે આમાં શું કેવું કોઈને સમજાય નહીં. હા કરવું, હસવું, બોલવું, ન બોલવું, કોકને માઠું લાગી જાય. હવે આ તો અપમાન કરવા માટે જ આ કે બનેલી ઘટના નહોતી, ખાલી એમ કે પાડી દેવો એમ, 50 જણાની વચ્ચે આનો ફજેતો કરવો. લિંકને હસીને એમની સાથે હાથ મિલાવીને એમ કીધું કે મને તો યાદ નથી કે મારા બાપુજીએ કોઈના જોડા સીવા હોય, પણ જો સીવા હશે તો બહુ જ સારા સીવા હશે, કારણ કે આપના પિતાશ્રી કે આપ પોતે ક્યારેય ફરિયાદ કરવા માટે મારી ઘરે આવ્યા નથી કે આ જોડા બરાબર કામ નથી કરતા. હું આપને ખાતરી આપું છું કે આ દેશ પણ હું એટલી જ નિષ્ઠાથી ચલાવીશ, જેટલી નિષ્ઠાથી મારા પિતાશ્રીએ જોડા સીવી દીધા હશે એટલી જ નિષ્ઠાથી હું આ દેશ પણ ચલાવીશ. તો જ્યારે જ્યારે મિત્રો ટીકા થાય, જ્યારે જ્યારે મિત્રો કંઈક માથાકૂટ થાય, જ્યારે જ્યારે કંઈક નેગેટિવિટી આવે, હતાશા આવે, અંધકાર આવે, આવે, સૂરજ ઉગે એમ રાત પણ પડે, જેમ ચોમાસું હોય, શિયાળો હોય, ઉનાળો હોય, ગરમી આગે, તાપ લાગે, પરસેવો વળે, સંસારનો નિયમ છે, એક સરખો તો કોઈનું છે જ નહીં, ચકડોળ ચાલ્યા જ રાખે છે. તો રામના ગીતે ગવાય ને રામને વનવાસે મળ્યો હોય, કૃષ્ણને આપણે મોરપીસ જોઈને આમ ઘેલા ઘેલા થઈ જાય, પણ ઈજ કૃષ્ણએ ગોકુળ વૃંદુરા મથુરા વૃંદાવન છોડી દીધા પછી બીજી વાર રેલ્યુ મને એસોસિએશનની મીટિંગમાંય ન ગયા હોય, દ્વારકા આવ્યા એ આવ્યા ને પોતાના કાંડે દ્વારકા બનાવી એ બનાવી, કૃષ્ણના આપણા લગ્નમાં કૃષ્ણ રાધાકૃષ્ણના ફોટા હોય રિસેપ્શનમાં, પણ કૃષ્ણના મેરેજમાં કોઈ રિસેપ્શન જ નથી, કારણ કે ભાગીને લગ્ન કરવા પડ્યા હતા. તો સમજો, કોઈ વેઠું નથી એવું નથી, બધાએ વેઠું જ છે, પણ એણે દિલ મોટું રાખ્યું છે, પ્રેમ મોટો રાખ્યો છે, સ્માઇલ મોટું રાખ્યું છે ને, એટલે આપણને એના દુઃખ દેખાણા નથી. સુદામા જેમ નીચેથી ઉપર આવ્યા એમ કૃષ્ણએ નીચેથી ઉપર આવ્યા, પણ એમણે વાલ રાખ્યું ને સુદામા માટે એટલે દેખાણો નહીં. દ્રુપદે જરાક ધિક્કાર રાખ્યો ને તો દેખાણો, એમાંથી દ્રોણાચાર્યએ વેર બાંધવાનું નક્કી કર્યું. એક ગ્લાસ માટે ગાય માગવા ગયો, એક પવાલા દૂધ માટે મારા છોકરાના, એ જો આ રાજા થઈને ન આપે તો હું પાડી દઉં. એટલે હસ્તિનાપુરના શિષ્ય ગુરુ તરીકે દ્રોણાચાર્ય એવા શિષ્યો તૈયાર કરી રાખજે દ્રુપદને પાડી દે, પણ એમાં ભેગા દ્રોણાચાર્યએ પાડી દીધા, શિષ્યોના હાથે ગુરુનો વધ થયો. પણ દ્વારકામાં કૃષ્ણ સુદામા પ્રેમથી મળ્યા, ભાવથી મળ્યા, સાંદીપનીએ પાડી દેવાની વૃત્તિ નહોતી રાખી, કોકનું જોઈને હળગાવી દેવાની વૃત્તિ નહોતી રાખી. દુનિયામાં મિત્રો સ્પર્ધા કરજો, સરખામણી ન કરતા. સ્પર્ધા તમને આગળ લઈ જશે, તમારી ધાર કાઢશે, તમારી અણી કાઢશે, તમને જે ખોટું હશે, ખરાબ હશે, કાચ કાગળની જેમ ઘસી નાખશે. સ્પર્ધા ચોક્કસ કરવી. પાંચ વસ્તુ શીખવા મળે જેની યારે સ્પર્ધા કરો, હારી જાવ તો શીખવા મળે કે આપણા કરતાં કેટલું સરસ કર્યું, આપણને આવડે એના કરતાં કેટલું સરસ આવડે છે. પણ સરખામણી કરશો ને પછી ડિપ્રેશન આવી જશે, હાય હાય મારું તો આવું મોઢું જ નથી, મારી તો આવી ચામડી જ નથી, મારું તો આવો. સક્સેસફુલ ઇઝ ઓલવેઝ બ્યુટિફુલ. દુનિયામાં જે લોકો સફળ સુંદર જ લાગે, જે સફળ છે એના ફોટા છપાય જ. એટલે સક્સેસફુલ ઇઝ ઓલવેઝ બ્યુટિફુલ યાદ રાખીને હું તમને આ વાતનું સમાપન કરું છું મિત્રો, કે ટીકા કરવાવાળા, આ માથાકૂટ કરવાવાળા આવા મળવાના જ તમને. પણ તમારે એટલું ધ્યાન રાખવાનું કે આપણે આપણી યાત્રા એવડી મોટી કરીએ કે એમની ટીકા એમનો અભિપ્રાય થઈ જાય, સત્ય ન બને. તો ખૂબ મજા આવી. એક નાનકડી કાવ્ય પંક્તિથી હું મારી વાત પૂરી કરું. પંક્તિ બહુ મજાની છે, મને બહુ અંગત રીતે ગમતી પંક્તિઓમાંની એક છે. કુછ કરના હૈ તો ડટ કર ચલ, થોડા દુનિયા સે હટ કર ચલ, લીક પર તો સભી ચલતે હૈ, કભી ઇતિહાસ કો પલટ કર ચલ. અર્જુન સા નિશાના રખ મન મે, ના કોઈ નિકમમાં બહાના રખ, દેખ લક્ષ્ય તેરે સામને હૈ, બસ ઉસી પે અપના ઠિકાના રખ. સેલ્ફી પાડતા પાડતા હલી જશે તો બીજો પડશે, પણ જિંદગીનું લક્ષ્ય હલી જશે તો બીજું તરત નહીં મળે હાથમાં. સોચ મત સાકાર કર, અપને કર્મો સે પ્યાર કર, મિલેગા તેરી મહેનત કા ફલ, કિસી ઓર કા ના ઇંતજાર કર, જો કરતે રહે ગયે કિસી કા ઇંતજાર, ઉનકી જિંદગી મેં આજ ભી જમેલે હૈ, જો ચલે થે સિર્ફ અકેલે, ઉનકે પીછે આજ મેલે હૈ. થેન્ક યુ.